ते वासुदेवाय ओम नमः शिवाय जय सच्चिदानंद प्रत्यक्ष दादा भगवान ने साक्षी है वर्तमाने महाविदेह क्षेत्र में विचरता तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु। वात्सल्य मूर्ति श्री दादा भगवान ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु। 33 कोटि देवी देवताओं ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु। पितराग शासन देव देवियों ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु। निष्पक्षपाती शासन देव देवियों ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु। आ क्षेत्रना रक्षक देवी देवताओं ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु। अखा ब्रह्मांड ना जीव मात्र ना रियल स्वरूप ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु। जगत भर ना संत पुरुषों नु योग बल जगत भर ना सत पुरुषों नु योग बल अने प्रगट ज्ञानी पुरुष दादा भगवान नु योग बल समस्त विश्व नु कल्याण करो कल्याण करो कल्याण करो। अने कल्याण करवानु निमित बनवानी अम सौ महात्माओं ने परम शक्ति आपो शक्ति आपो शक्ति आपो। जगतना सर्व जीवो सुख अने शांति ने पामो जगतना सर्व जीवो समाधान ने पामो जगतना सर्व जीवो मोक्ष ने पामो जगत कल्याण हो जगत कल्याण हो जगत कल्याण हो। हे श्री पद्मावती माँ हे श्री चकेश्वरी माँ अमे सब आपने अत्यंत भक्ति पूर्वक नमस्कार करी अने प्रार्थना करिए छे के अम सर्वे महात्माओं ने मोक्ष मार्ग ने लायक अने सहायक संजोगो प्राप्त थाओ प्राप्त थाओ प्राप्त थाओ। हे श्री अंबे मां हे श्री भद्रकाली मां अमे सब आपने अत्यंत भक्ति पूर्वक नमस्कार करी अने प्रार्थना करिए छे के प्राप्त मन वचन काया थी आ जगत ना कोई पण जीव ने किंचित मात्र पण दुख न थाय देवी स्यादवाद वाणी स्यादवाद वर्तन अने स्यादवाद वर्णन करवानी परम शक्ति आपो। जय सच्चिदानंद। सर्वे महात्माओं ने जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद।
संडे नो दिवस आजे बदा माटे अध्यात्म विज्ञान धीरे धीरे लोकोना हृदय सुधी लोकोनी दृष्टि सुधी लोकोना अनुभव सुधी सुंदर रीते पहुंची रही छे। सामान्य रीते घणा बधा महात्माओना કેટલાક સામાજિક પ્રશ્નોમાં આપણું જ્ઞાન દર્શન શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ દર્શન જે હાજર રહેતું નથી એવી ઘણા બધાની પ્રશ્ન અથવા તો એક ક્વેરી હોય છે અને આજે પણ હું જે સ્થાન ઉપર આવ્યો છું બરોડા પાસે કરજણ ત્યાં પણ ઘણા બધા મહાત્માઓ અલગ અલગ સમયે બધા આવ્યા અહીંયા ઘડી અને કોમન ક્વેશ્ચન જે બધાના છે એનું કારણ એક જ છે કે આવી આવી પરિસ્થિતિમાં અમે જ્ઞાન દર્શનનો ઉપયોગ કરી શકતા નથી અથવા ડિસ્ટર્બ થઈ જઈએ છીએ। આવા લગભગ રિલેટિવ વ્યૂ પોઈન્ટ વાળા અથવા રિલેટિવ સત્ય વાળા પ્રશ્નમાં સનાતન સત્ય એવું જ્ઞાન અમને હાજર રહેતું નથી, હું કોણ છું અને કરે છે કોણ એ યથાર્થ રીતે હાજર રહેતું નથી। આવા ઘણા બધા જનરલ ક્વેશ્ચનો અને રિલેટેડ પૂછાયા બધા, પણ મારો બધાને જવાબ એક જ હતો કે કોઈ વ્યક્તિ આપણું અપમાન કરે, કોઈ વ્યક્તિ આપણું ગાળો બોલે, કોઈ બેડ બિહેવિયર કરે અથવા તો કોઈ વ્યક્તિ આપણે ઉછીને લીધેલા પૈસા 2000, 5000, 25000 પાછા ના આપે, આપણી ભૂલ ના હોય તો આપણને ભૂલ છે એવું કે, આવા બધા સંજોગો જીવનમાં દરેક વ્યક્તિને એના ઉદય કર્મ પ્રમાણે આવવાના। પ્રશ્ન મારો તમારા જીવનમાં આવા પ્રસંગો કેમ આવ્યા છે એ મારો પ્રશ્ન નથી, મારો પ્રશ્ન ખાલી એટલો છે કે તમારું જ્ઞાન દર્શન એટલું તો લોક કક્ષાનું ના હોવું જોઈએ કે સામે વાળાની અપમાન જેવા બે વાક્યો તમારા સનાતન સત્યના જ્ઞાન દર્શનને હલાઈ નાખે એટલા લો લેવલનું તમારું જ્ઞાન દર્શન ના હોવું જોઈએ। તમારું જ્ઞાન દર્શન આ દેહનો અંત આવી રહ્યો છે એવો સંજોગ હોય તો પણ તમને ખ્યાલ આવે કે આ દેહનો નિકાલ થઈ રહ્યો છે તે કુદરતી રચના છે અને હું એનાથી સર્વથા મુક્ત એવો ચેતન અવિનાશી અને અનંત શક્તિ વાળો એવો જન્મ મરણથી મુક્ત એવો શુદ્ધાત્મા છું। કોઈ પણ પ્રકારના સંજોગો આવે, બહારના સંજોગો આપણું જે સનાતન જ્ઞાન છે કે હું શુદ્ધાત્મા છું, સનાતન દર્શન છે કે આ જગત એ કુદરતી રચના છે, કુદરતી કાનૂનથી ચાલે છે, એ નાના નાના માન અપમાનના સંજોગોથી નાના નાના ફાયદા નુકસાનનાથી આપણું જ્ઞાન દર્શન હાલી જાય એટલું છીછરું તો હોવું જોઈએ નહીં। આપણને આ સનાતન જ્ઞાન અને સનાતન દર્શન હું કોણ છું અને કરે છે કોણ એ જે આપણને મળ્યું છે એનો એટલો પાવરફુલ ઉપયોગ કરો કે જેને કારણે આપણું જ્ઞાન દર્શન કોઈ પણ મન વચન કાયાના સંજોગોમાં કે 5 ઇન્દ્રિયોના સંજોગોમાં પણ ચલાયમાન ના થાય એટલું સ્થિર અને સ્ટ્રોંગ તો હોવું જોઈએ। કોઈ આપણને એક વાક્ય બોલે કે તમારામાં અક્કલ નથી ને આપણું જો જ્ઞાન અને દર્શન હાલી જાય આપણે શુદ્ધાત્મા પદમાં ના આવી શકીએ અને એ અકર્તાને કુદરતી રચના ના દેખાય તો જાણવું એ આપણા જ્ઞાન દર્શનની કથા છે, એ આપણું અપમાન કર્યું છે એ કચાસ નથી, એ તો કુદરતી રચના છે, એ તો ઉદય કર્મ છે, પણ મારું જ્ઞાન દર્શન તો સનાતન સત્ય ઉપર આધારિત છે, રિલેટિવ સત્ય, ટેમ્પરરી ટ્રુથ અથવા તો ઉદય કર્મ ઉપર આધારિત નથી, એટલો તો આપણને આત્મવિશ્વાસ હોવો જોઈએ। એટલે નાની નાની બાબતોમાં રિલેટિવ બાબતોમાં આપણે જે હાલી જઈએ છે એટલે કે આપણે હું પ્રકૃતિની વાત નથી કરતો, પ્રકૃતિ ભલે હાલી જાય આપણું જ્ઞાન દર્શન સ્થિર અને અચળ હોવું જોઈએ। એ જીવનમાં પ્રત્યેક સંજોગો આવે એમાં તમારું જ્ઞાન અને દર્શન જે સનાતન સત્ય તમને દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે એ ક્યારે પણ ડિસ્ટર્બ થવી જોઈએ નહીં। મન વચન કાયા ડિસ્ટર્બ થાય, એક્શન રિએક્શન બધું જ કરશે, એમાં આપણે પડવાનું નથી કારણ કે કુદરતી રચના છે, તમારા હોય કે બીજાના હોય, પણ તમારું જ્ઞાન દર્શન
मन वचन काया ना कोई पण संजोगोमां इंद्रिय ज्ञान थी अनुभवाता कोई पण संजोगोमां तमारू ज्ञान दर्शन अस्थिर थवू जोईए नहीं एटला तो तमे स्ट्रॉंग होवा जोईए कारण के आपणू लाइफ हवे प्रकृति ना आधारे जीवता नथी आपणे परमात्मा नी दृष्टि ने आधारे जीवीए छे रिलेटिव सत्य ने आधारे जीवता नथी आपणे सनातन सत्य नी दृष्टि ने आधारे અને સનાતન સત્યની દ્રષ્ટિમાં દર્શન એવું કહે છે કે આ દુનિયા છ તત્વોથી બનેલી છે કુદરતી કાનૂનથી ચાલે છે અને એના દ્વારા ઉભી થતી અવસ્થાઓને કુદરતી રચના કહેવામાં આવે છે આ સનાતન સત્ય છે તો આપણું દર્શન સનાતન સત્યવાળું હોવું જોઈએ અને આપણું જ્ઞાન હું નિશ્ચય નિર્ણયથી કહેવા શુદ્ધાત્મા છું હું ચેતન છું હું અવિનાશી છું અને તમામ પ્રકારની અનંત શક્તિઓ વાળો છું જ હોવું જોઈએ એટલે બાહ્ય એક પણ સંજોગો આપણા જ્ઞાન દર્શનને અસ્થિર કરે ડિસ્ટર્બ કરે હલાવી નાખે એટલી નબળાઈ આપણામાં હોવી જોઈએ નહીં એટલે આ તમને તો સમજાય એટલા માટે મેં આ વાત કરી એટલે કે ઘણી વખત મહાત્માઓ આલી જતા હોય છે હું કહું છું તમારી પ્રકૃતિ આલે તમારી વાણી રિએક્ટ કરે તમારા વિચારો ડિસ્ટર્બ થઈ જાય એની સાથે મને વાંધો નથી તમારું જ્ઞાન દર્શન જે પ્રતિષ્ઠિત આત્મામાં જે જ્ઞાન દર્શન તમારું સનાતન સત્ય ઉપર આધારિત છે એ કોઈ પણ મન વચન કાયાના ટેમ્પરરી રિલેટિવ અને વિનાશી સંજોગોથી તમારું અવિનાશી જ્ઞાન દર્શન ડિસ્ટર્બ થવું જોઈએ નહીં આટલી સ્ટેબિલિટી એઝ અ સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટ તમારામાં હોવી જોઈએ અને તો જ તમારું જ્ઞાન અને દર્શન વર્ધમાન થશે એટલે બહુ જ શાંતિથી ધીરજથી તમે આ વિજ્ઞાનને પરફેક્ટલી સમજવા પ્રયત્ન કરશો તો એ સમજણની જે ગેર પડી જશે તમને એ એટલી પરફેક્ટલી કામ કરશે અને બટ નેચરલ કામ કરશે તમારે બહુ એફર્ટ પણ નહીં કરવો પડે પણ પહેલાં ક્લેરિટી આપણા વિઝનમાં હોવી જોઈએ આપણું વિઝન એટલું નબળું ના હોવું જોઈએ કે બહાર વિનાશી સંજોગો આપણા અવિનાશી વિઝનને ડિસ્ટર્બ કરે એટલી વીકનેસ આપણા વિઝનમાં આપણા અવેરનેસમાં ન હોવી જોઈએ સંજોગોમાં ભલે સુખ દુઃખ આવે બની શકે સંજોગો ગમતા ના ગમતા આવે બની શકે સામેવાળો વ્યક્તિ બેડ બિહેવ કરે આપણા મન વચન કાયા પણ સારી ખરાબ વર્તણૂક કરે બની શકે એ મંજૂર છે કારણ કે કુદરતી રચના છે પણ મારું જે શુદ્ધ જ્ઞાન શુદ્ધ દર્શન છે એ ક્યારે પણ ડિસ્ટર્બ થવું ના જોઈએ એટલો તો સ્ટ્રોંગ એઝ અ સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટ મારું દર્શન અને જ્ઞાન આવું હોવું અચળ હોવું જોઈએ મને લાગે છે તમારા બધાને તમને બધાને વાત મારી સમજાઈ હશે પહોંચી હશે માટે આવો આપણે સૌ ફરીથી આ જ આધ્યાત્મ વિજ્ઞાનને યથાર્થ રીતે સમજવા પ્રયત્ન કરીએ ઉપયોગ કરવા પ્રયત્ન કરીએ અનુભવવા પ્રયત્ન કરીએ અને આપણી કોઈ પણ પ્રકારની ક્વેરીઝ અને ક્વેશ્ચન હોય તેનું સમાધાન મેળવીએ એવી મારી સર્વ સાયન્ટિસ્ટોને શુભેચ્છા જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સ્વામીજી જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ કોટિ કોટિ વંદન જય બોલો બોલો પ્રભુ હા સ્વામીજી આપણે જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ મનની અવસ્થા છે ત્રણે તો સુષુપ્તિમાં વિચાર ન હોય ને ત્રણ ત્રણ તમે ત્રણ બોલ્યા હતા જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ સુષુપ્તિમાં વિચાર ન હોય ને હા એટલે ત્રણ ત્રણેય મનની અવસ્થા છે જાગ્રત જાગ્રત પછી સ્વપ્ન જાગ્રત સ્વપ્ન જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ હા એટલે સુષુપ્તિની અવસ્થા હોય એ એ લગભગ અર્ધ જાગ્રત કેવી જ હોય જગ્યા એ અવસ્થા કહેવાય એ તમારું જ્ઞાન દર્શન જેવું છે એવી રીતે જાગૃતિમાં હોય અને બાકીના બધા સપના બપના બધા તમને ડિસ્ટર્બ ના કરે એવી તમારી જાગૃતિ એ હોય છે પણ મેઇન વસ્તુ શું છે કે તમે જે લાયા કે ભાઈ આ સ્વપ્ન અવસ્થા છે સુષુપ્તિ અવસ્થા છે અને જાગ્રત અવસ્થા છે જાગ્રત અવસ્થા કોને કહેવાય જાગ્રત અવસ્થા આપણી જે છે એ સપનાને સપના તરીકે નથી જોતું અને સપનાને સાચું માને છે એ અજ્ઞાન જાગૃતિ છે કેવી જાગૃતિ પછી
એમાંથી એ સપના તરીકે જુઓ છે એટલે એને ખ્યાલ આવે છે કે આ સપનું છે એટલે ટેમ્પરરી છે. હા બરાબર. આપણે રાતના સપનું આવ્યું હોય એ મુશ્કેલી વાળું આ છે તે છે એવી આંખ ખુલે આપણે ઓ આ તો સપનું હતું ખરેખર તો છે જ નહીં. હા બરાબર સ્વામીજી, ખોટું છે એવું લાગે આપણને ફીલ થાય. હા, અને સુષુપ્ત અવસ્થાની અંદર જ્ઞાનની જાગૃતિ રહે કે હું કોણ છું અને આ સપનું અને સપનાની અવસ્થાઓ શું છે. કુદરતી રચના, સપનું પણ તમને કુદરતી રચના તરીકે દેખાય અને શુદ્ધાત્મા પદ તમારી હાજર રહે એ તમારી એટલે કે જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને સુષુપ્ત અવસ્થા આ રિલેટિવ સત્યમાં આ રીતે લેવામાં આવે અને આધ્યાત્મમાં આ ત્રણ વસ્તુને ઊંધી લેવામાં આવે છે. સુષુપ્ત અવસ્થા છે એ સુષુપ્ત અવસ્થાની અંદર માનસ અડધો જાગતો અને અડધો ઊંઘતો હોય ફિઝિકલી બરાબર. સ્વપ્ન અવસ્થામાં બિલકુલ બેભાન અવસ્થામાં સપનો જોતો હોય બરાબર. અને જાગ્રત અવસ્થા હોય એમાં છૂટો રહેતો હોય. હા બરાબર. એટલે આ સ્પિરિચ્યુઅલ સાયન્સ માં આવી જાગૃતિ રહેવી જોઈએ. રિલેટિવ સત્તા કીધી જાગૃતિ હોય સમજાયું આપને? હા સ્વામીજી સમજાયું. હેલો. પછી બીજો પ્રશ્ન છે સ્વામીજી. હા સ્વામીજી સંભળાય છે મને. હા સમજાયું સ્વામીજી. અને આપણે જાગૃત અવસ્થામાં પણ એવું વિચારી શકીએ ને સ્વામીજી કે આ સપનું છે. તમારું મ્યુટ થઈ ગયું, મ્યુટ થઈ ગયું. અહીંયાથી તો સ્વામીજી ચાલુ જ છે. પાવરફુલ ના હોય એવું બની શકે. ટાવર તો ઓન. હું એવું વિચારું છું કે આપણે જાગ્રત અવસ્થામાં પણ એવું ક્યારેક વિચારીએ કે આ સપનું છે જે દેખાય છે એ સપનું છે એમ સંજોગો એવા ઉભા થાય. આમ તો સપનું છે કારણ કે જન્મ્યા ત્યારથી જે શરૂઆત થઈ છે એ આંખો મીચાઈ જશે પછી બધું એન્ડ આવી જવાનું છે. પણ આ ઉગાડી આંખનું બંધ આંખનું સપનું 6 કે 8 કલાક સમ્યક મૌન કોને કહેશું? સમ્યક મૌન, સમ્યક મૌન કે મૌન 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 સમ્યક મૌન. હા મૌન. હા હા, સમ્યક મૌન શબ્દ કેવી રીતે લાયા તમે? રેફરન્સ કોઈ વાક્ય તમને પાસે છે? હા સ્વામીજી, આપણે અધ્યાત્મ વિજ્ઞાન બુક માં છે ને મૌન, સાચું મૌન કોને કહેવાય એમ? સાચું મૌન કોને કહેવાય? એટલે સાચું મૌન તો કોને કહેવાય કે આ મન પાણીની માલિકી ખલાસ થઈ ગઈ એ મૌન. હા બરાબર સ્વામીજી, જ્ઞાન દર્શન માં રહીએ એ સાચું મૌન. પછી બોલે વાણી તો ઉદય કર્મ ને આધીન છે પણ આપણે વાણી વાણીની જે માલિકી છે કલાસ થઈ ગયું તો આપણે મૌન છે. વાણી પ્રકૃતિ બોલે બરાબર. પ્રકૃતિ હું શુદ્ધાત્મા છું ને પ્રકૃતિ બોલે છે એમ. પ્રકૃતિ બોલે છે ને હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું ને જે બોલે છે એ કુદરતી રચના છે. કુદરતી રચના છે. હા બરાબર સ્વામીજી, જે કઈ 5 ઇન્દ્રિયો થી જે કઈ વ્યવહાર થાય છે એ કુદરતી રચના છે અને હું શુદ્ધાત્મા છું. જય સચ્ચિદાનંદ. બિપિનભાઈ. હા સ્વામી, જય સચ્ચિદાનંદ. અવાજ આવે છે સ્વામીજી? જય સચ્ચિદાનંદ. યસ સ્વામીજી. સ્વામીજી, બિપિન સોલંકી અંજાર થી બોલું છું. ઓકે. અવાજ આવે છે ને સ્વામીજી? આવે છે. હા સ્વામીજી, મને જિજ્ઞાસા એ જાણવામાં છે કે હું એ શુદ્ધાત્મા
कहवाय के प्रतिष्ठित आत्मा હું એ શુદ્ધાત્મા કહેવાય કે પ્રતિષ્ઠિત આત્મા એટલે મને તમારો પ્રશ્ન ખબર ના પડે એટલે આપણે જે રીતે કુદરતી રચના કુદરતી કાનૂન અને કુદરતના હિસાબે અવલોકન કરીએ તો છ તત્વોની અંદર આત્મા એક તત્વ છે તો હું તો એમાં આવે નહીં એટલે પ્રતિષ્ઠિત આત્મા જે છે બરાબર પછી એને હું કરું હું જે પણ પદમાં રહેવા માંગુ છું આત્માના સાઈડમાં રહેવા માંગુ કે પ્રકૃતિની સાઈડમાં એ તો પ્રતિષ્ઠિત આત્માએ પુરુષાર્થ કરવાનો છે તો હું મતલબ હું કરું છું હું શુદ્ધાત્મા છું એ હકીકતમાં તો પ્રતિષ્ઠિત આત્મા થયો ને અને હું શુદ્ધાત્મા છું એ કહેવું એ જ પ્રતિષ્ઠિત આત્મા બોલે છે ને આત્માને તો એવું કહેવાનું રહેતું નથી કે હું આત્મા છું એટલે હું શુદ્ધાત્મા છું અને મન વચન કાયા અને પાંચ ઇન્દ્રિયોથી દેખાતી અવસ્થા માત્ર કુદરતી રચના છે એવું સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શનની દ્રષ્ટિ પ્રતિષ્ઠિત આત્મા પાસે છે એ જ પુરુષાર્થ કરે છે અને એ જ પ્રકૃતિને પરમાત્માને સંપૂર્ણ છૂટા રાખે છે એનું નામ જ પરમ વિનય અને એ પરમ વિનયથી મોક્ષ છે બરાબર મતલબ કે હું શુદ્ધાત્મા છું એવું પણ પ્રતિષ્ઠિત આત્મા માને છે આત્માને તો એવું માનવાની જરૂરત જ નથી કારણ કે હું ચંદુલાલ છું એ પણ પ્રતિષ્ઠિત આત્મા જ માનતો છું હા એ માન્યતા આપણે દૂર કરી કે એ આપણી રોંગ બિલીફ છે હવે હું એમ નથી માનતો કે હું ચંદુલાલ છું હા તો આ રાઈટ બિલીફ છે અને આ રાઈટ બિલીફ છે આ રાઈટ બિલીફ છે એટલે એને રાઈટ બિલીફ કેમ માનવી જયારે હું ચંદુલાલ છું એ રોંગ બિલીફ છે તો હું આત્મા છું એ પણ રોંગ બિલીફ જ થઈ ને હું એ તો એક પ્રતિષ્ઠિત આત્મા એક ભ્રાંતિ છે ના પ્રતિષ્ઠિત આત્મા આત્મા હોવા છતાં પ્રકૃતિ એ હું છું એવું માને છે એ રોંગ બિલીફ છે એટલા માટે કે આત્માની હાજરીમાં જ અજ્ઞાન ઉત્પન્ન થયું છે આત્માની હાજરીમાં જ કર્મ બંધાયા છે અને આત્માની હાજરીમાં જ કર્મ ભોગવવા માટે કુદરતે શરીર આપ્યું છે એટલે આત્મા એ પરમેનન્ટ છે બાકી બધું તો કુદરતી રચના છે પણ કુદરતી રચના એ મન વચન કાયા હોવા છતાં પણ એ મન વચન કાયાને હું માને છે એ પ્રતિષ્ઠિત આત્માનું અજ્ઞાન છે હવે એને દ્રષ્ટિ બદલાવી પછી ખબર પડી કે હું પ્રકૃતિ નથી પણ હું તો પોતે ખુદ પરમાત્મા છું એ દ્રષ્ટિ કોને પ્રાપ્ત થઈ પ્રતિષ્ઠિત આત્માને આત્માને તો દ્રષ્ટિ હોય નહીં એ તો શાશ્વત છે હા એટલે મારું કહેવાનું મતલબ પણ એ જ છે કે આત્મા તો શાશ્વત છે તો હું એમ માનું કે હું શુદ્ધાત્મા છું પણ તમે કીધું કે હું શુદ્ધાત્મા છું હું શુદ્ધાત્મા છું એને રોંગ બિલીફ કેમ કીધી એ મને ખબર ના પડે જેમ કે હું ચંદુલાલ છું એ રોંગ બિલીફ છે બરાબર આત્માને તો માનવાની જરૂરત જ નથી કે હું કોણ છું પણ હું શુદ્ધાત્મા છું હું શું કહેવા માંગુ છું કે આત્માને હું કોણ છું એ જાણવાની જરૂર નથી એ વાત બરાબર છે પણ પ્રતિષ્ઠિત આત્મા જ પુરુષાર્થ કરે છે કે આત્મા પુરુષાર્થ કરે છે પ્રતિષ્ઠિત આત્મા હવે હું શુદ્ધાત્મા છું માની પુરુષાર્થ કરશે તો શું થશે એટલે સ્વામીજી મારો કહેવાનો મતલબ એ થાય છે કે હું શુદ્ધાત્મા છું માની પહેલા હું પ્રશ્ન પૂછું જવાબ આપો ને હું શું હવે ડિસ્કશન ના કરો તમે જવાબ આપો તમે મને કહી દીધું બરાબર છે તમારે હવે હું જવાબ આપું હું પૂછું એનો જવાબ આપો તમે કીધું કે હું ચંદુલાલ છું એના આધારે પુરુષાર્થ કરતો તો એ અજ્ઞાન કહેવાય હવે એ પ્રતિષ્ઠાત્મા કહે છે કે હું શુદ્ધાત્મા છું ને પુરુષાર્થ કરે છે એટલે શું કહેવાય એ કહો મને પહેલા નહીં હું બીજું કહેવા માંગુ છું કે પ્રતિષ્ઠિત આત્મા એમ વિચારે છે કે હું ચંદુલાલ નથી નહીં પણ તમે જે કહેવા માંગો છો હું જવાબ તમને આપું છું હા બોલો
પ્રતિષ્ઠિત આત્મા હા આત્મા આત્મા છે અને પ્રકૃતિ પ્રકૃતિ છે. હા બરાબર છે, પણ એ દ્રષ્ટિ કોની પાસે છે એમ પૂછું છું. પ્રતિષ્ઠિત આત્મા પાસે. હા તો પછી પુરુષાર્થ કોને કરવાનો? આ રીતે પણ પુરુષાર્થ થઈ શકે ને, કે આત્મા આત્મા છે, પ્રકૃતિ પ્રકૃતિ છે, હું તો ભ્રાંતિએ ઉભો થયેલો પ્રતિષ્ઠિત આત્મા છું, હું ને કાઢવાની જરૂર છે. પણ એ પુરુષાર્થ પાછો પ્રતિષ્ઠિત આત્માને જ કરવાનો ને એમ પૂછું છું. હા એ તો હું કહું છું ને, એ તો એ પુરુષાર્થ તો પ્રતિષ્ઠિત આત્માને જ કરવાનો છે. એટલે એટલે પ્રતિષ્ઠિત પાછો જે પુરુષાર્થ પ્રતિષ્ઠિત આત્માને કરવાનો છે તો પાછો એને જ કરવાનો છે. હું એમ કહું છું કે હું ચંદુલાલ છું માનતો છું એ પ્રતિષ્ઠિત આત્મા, હવે હું શુદ્ધાત્મા માનું છું એ પ્રતિષ્ઠિત આત્મા છે. પણ જયારે હું જયારે ચંદુલાલ માનતો હતો એનાથી રાગ વ્યસ્ત થતા હતા, એનાથી કર્મ બંધાતા હતા, એના મરણથી જન્મ મરણ થતા હતા. હવે હું શુદ્ધાત્મા છું, રાગ વ્યસવાનું કોઈ કારણ નથી, કર્મ બંધાવાનું કારણ નથી, ને આ રીતે અજ્ઞાન નાશ થઈ જન્મ મરણ બંધ થઈ જાય છે. બરાબર. જો હું એમ માનું કે હું ચંદુલાલ નથી, પ્રતિષ્ઠિત આત્માનું અસ્તિત્વ, પ્રતિષ્ઠિત આત્માનું એક મિનિટ પ્રતિષ્ઠિત આત્માની ઉત્પત્તિ અજ્ઞાન થી થયેલી છે, અને પ્રતિષ્ઠિત આત્મા માંથી અજ્ઞાન ખલાસ થઈ જાય, એનું અસ્તિત્વ ખલાસ થઈ જાય, એનું નામ કે વરદર્શન. હા એટલે કે અજ્ઞાન એ છે કે હું ચંદુલાલ છું. હવે આપણે અજ્ઞાન નો નાશ કરીએ કે હું ચંદુલાલ નથી. આપણે મતલબ પ્રતિષ્ઠિત આત્મા ઈ સાઈડ પુરુષાર્થ કરે કે હું ચંદુલાલ નથી, તો પણ અજ્ઞાન નો નાશ થાય ને, તો પણ રાગ દ્વેષ ન થાય. ના થાય, ચંદુલાલ નથી એવું કે તો હું શું છે તો કેવું પડે ને. એક વસ્તુ છોડતા ની આધી બીજું કાઉન્ટર વેટ તો આપવું પડે કે નહીં? અજ્ઞાન કયા જરે તમારી પાસે ટકવાનું છે? તમે જ્ઞાન આપશો તો અજ્ઞાન ટકશે ને, નહીં તો ટકી કેવી રીતે? નહીં, સાચું જ્ઞાન તો એ જ છે ને કે આત્મા આત્મા છે, અને જળ તત્વ અને બાકીના ચાર તત્વ એ જળ સ્વરૂપે તત્વ છે. જ્ઞાન પુરુષાર્થ રૂપે કોણે છે એમ પૂછું છું. પ્રતિષ્ઠિત આત્માને. હા તો પછી પ્રશ્ન ક્યાં આવે છે? પછી પ્રશ્ન ત્યાં આવે છે કે પ્રતિષ્ઠિત આત્મા એમ શા માટે માને છે કે હું આત્મા છું? ખરેખર તો પ્રતિષ્ઠિત આત્મા આત્મા પણ નથી અને જળ પણ નથી, ભ્રાંતિ જ છે. હા બરાબર છે, ભ્રાંતિ છે, બરાબર છે. એક એક અજ્ઞાનની ભ્રાંતિ. હા હા સ્વામી બોલો. હા ઠીક છે, મારું કહેવાનો મતલબ તમને એટલું ખ્યાલ આવવો જોઈએ કે મેં જ્ઞાન વિધિ શેના માટે લીધી? આત્માનું હું આત્મા છું એ જ્ઞાન પુસ્તકમાં છે કે નહીં? હા કે ના બોલો પેલા મને સ્વામીજી. પહેલી વસ્તુ તો એ કે મેં જ્ઞાન વિધિ લીધી જ નથી. હું દાદા ભગવાન જોડે. હા મારો અવાજ આવે છે? મારી વાત સાહેબ, મારો સિમ્પલ પ્રશ્નનો જવાબ આપો કે હું આત્મા છું એવું જ્ઞાન લીધા પેલા ખબર હતી કે નહીં? આટલો મને હા કે ના માં જવાબ આપો. હા તો પછી જ્ઞાન વિધિ કેમ લીધી એનો જવાબ આપો. હવે મેં જ્ઞાન વિધિ નથી લીધી. હે? મેં જ્ઞાન વિધિ નથી લીધી. તમે જ્ઞાન વિધિ નથી લીધી? ના. તો પછી આ જ્ઞાન, તો પછી આ સત્સંગમાં તમે જોડાયા કઈ રીતે? હા મારા એક મિત્ર દ્વારા મને ખબર પડી કે આ રીતે આધ્યાત્મિક વિજ્ઞાન વિશેનો સત્સંગ ચાલે છે, એટલે હું આ જે લોકડાઉન હતું ત્યારથી છેલ્લા 4 મહિનાથી આમાં જોડાયેલો છું. બાકી હું દાદા ભગવાનની જ્ઞાન વિધિમાં માનતો પણ નથી અને લીધેલી પણ નથી. અચ્છા એટલે આ 4 મહિના પહેલા તમે દાદા ભગવાન વિશે કશું જાણતા નતા, બરાબર છે ને? કશું મતલબ કે આ રીતનું એક ત્રિમંદિર હોય છે અને એ લોકોનો એક સંપ્રદાય છે, એટલું જ, બાકી ડિટેલ નહીં. હા એવું નહીં, એ જનરલ જ્ઞાન કે. હા જનરલ મારું સ્ટેટસ મને ખબર પડી ગઈ એટલે
તમને સમજાવું, તમારું નામ શું બોલ્યા? બિપિન સોલંકી. હા બિપિનભાઈ, ઓકે. હવે બિપિનભાઈ, પહેલી વસ્તુ એ છે કે આપણે આ જીવનમાં એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની, જી, કે પરમાત્મા એના સ્વભાવમાં છે. પ્રતિષ્ઠિત આત્માનો સ્વભાવ પુરુષાર્થ કરવાનો છે, અજ્ઞાનનો કે જ્ઞાનનો, એની પાસે જેવી દ્રષ્ટિ એવો પુરુષાર્થ. અને પ્રકૃતિનો સ્વભાવ કર્મ ભોગવવાનું સાધન છે, જેને આપણે કુદરતી રચના કહીએ છીએ. એ પ્રકૃતિમાં પુરુષાર્થ કરવાનો સ્વભાવ નથી, કારણ કે પ્રકૃતિનો ક્રિએટર ઓપરેટર ડિસ્ટ્રોયર થઈને કુદરત છે. પરમાત્મા છે, એને પુરુષાર્થ કરવાનો હોય નહીં, કારણ કે પોતે ચેતન અવિનાશી ને અનંત શક્તિ વાળો છે. બરાબર છે? આ બે વસ્તુ ક્લિયર થઈ ગઈ? જી, આ બે વસ્તુ ક્લિયર થઈ કે નહીં એમ પૂછું છું. પછી હું બોલું. હા હા સ્વામીજી, હા. ઓકે, મારો હવે આઈએ પ્રતિષ્ઠિત આત્મા ઉપર. હા હા, તમારો અવાજ આવતા વાર લાગે છે, વાંધો નહીં. તો કહેવાનો મતલબ, હવે પુરુષાર્થનો સબ્જેક્ટ પ્રતિષ્ઠિત આત્મા પાસે આવી ગયો, પ્રકૃતિ પાસે નહીં અને પરમાત્મા પાસે. હવે પ્રતિષ્ઠિત આત્મા પાસે જ્યાં સુધી અજ્ઞાન હતું કે હું ચંદુલાલ છું, ત્યાં સુધી ચંદુલાલ એટલે કે પ્રકૃતિના પક્ષનો સંસાર ચલાવવાનું, સંસાર વધારવાનું અને પાપ પુણ્યનો પુરુષાર્થ કરતો છું. હવે એ પ્રતિષ્ઠિત આત્માની દ્રષ્ટિ બદલાઈ ને એને ખબર કે હું ચંદુલાલ નથી પણ હું શુદ્ધાત્મા છું, કરે એની દ્રષ્ટિ બદલાઈ છે. એ દ્રષ્ટિ બદલાઈ પછી એ બદલાયેલી દ્રષ્ટિનો ઉપયોગ કરે છે કે ભાઈ હું શુદ્ધાત્મા છું, હું ચંદુલાલ નથી, અને ચંદુલાલ એ કુદરતી રચના છે. હવે જયારે ચંદુલાલ ને કુદરતી રચના જુએ છે અને હું શુદ્ધાત્મા છું એ લક્ષમાં રાખે છે, તો પછી રાગદ્વેષ થાય? સ્વામીજી, મારું ત્યાં જ કહેવાનું મતલબ છે કે દ્રષ્ટિ બદલાય બે રીતે, બે રીતે દ્રષ્ટિ બદલાય. આ દ્રષ્ટિ, એક મિનિટ, આ દ્રષ્ટિ પ્રતિષ્ઠિત આત્મામાં હોય કે હું શુદ્ધાત્મા છું અને મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, આ દ્રષ્ટિ પ્રતિષ્ઠિત આત્મા પાસે પુરુષાર્થ રૂપે હોય તો રાગદ્વેષ થાય? ન થાય. ન થાય. રાગદ્વેષ ના થાય તો કર્મ બંધાય? ન બંધાય. બસ આ જ મુક્તિનો માર્ગ. બરાબર છે. હવે એની સામે હું બીજી દ્રષ્ટિથી વિચારું છું કે હું ફક્ત એમ જ વિચારું કે હું ચંદુલાલ નથી, હું ભ્રાંતિથી ખડું થયે અથવા તો ઉભો થયેલો એક અહંકાર ફક્ત છું. આત્મા આત્માની જગ્યાએ સર્વશક્તિમાન છે, બરાબર છે, અને જળ પોતાની રીતે પ્રકૃતિ પ્રકૃતિની સ્થિતિમાં, બરાબર છે. હું વચ્ચે ખોટો ટપકી પડ્યો છું, હું ને નીકળી જવાની જરૂર છે તો પણ રાગદ્વેષ નહીં થાય. હા, પર તમે જે કહો છો હું ને નીકળી જવાનું, એટલે કઈ રીતે નીકળી જાય? જે આપણે જ્ઞાન કરી નીકળે, હા, કે કોઈ પણ પરિસ્થિતિ કોઈ પણ સંજોગ આવે એમાં અત્યારે હું એમ જોઉં છું કે આ કુદરતી રચના છે, કુદરતી કાનૂન પ્રમાણે કુદરતના છ તત્વો વર્તી રહ્યા છે, એની અંદર હું અત્યારે એક જે પ્રમાણે આપ તમારા પાસેથી જ્ઞાન દ્રષ્ટિ મળી છે એના પ્રમાણે મારે એવું વિચારવાનું રહે છે કે હું શુદ્ધાત્મા છું અને પ્રકૃતિ એની રીતે કામ કરે છે. મારું થિંકિંગ એવું છે કે એવી રીતે પણ વિચારી શકાય કે શુદ્ધાત્મા શુદ્ધાત્મા છે, પ્રકૃતિ પ્રકૃતિનું કામ કરે છે, હું વચ્ચે ખોટો ટપકી પડ્યો છું. હા, પણ હું શું કહું છું કે એટલે પ્રતિષ્ઠિત આત્માનો રોલ જ આ છે કે પરમાત્માને એના સ્વભાવમાં રહેવા દેવો, પ્રકૃતિને એના સ્વભાવમાં રહેવા દેવો, બેને એના સ્વભાવમાં રહીને જુદા જોવા, એનું નામ જ આપણે આ આપણો પ્રતિષ્ઠિત આત્માનો મૂળ પુરુષાર્થ છે. સમજાય છે? અને આજ પુરુષાર્થ છે એ તમને મોક્ષે લઈ જાય છે. એમાં ના કોણ કે છે? બેને છૂટા રાખવા એ પુરુષાર્થ તો પ્રતિષ્ઠિત આત્માનો છે, અને ભેગા થવા દેવા એનું નામ અજ્ઞાન, અને છૂટા રાખવા એનું નામ વિજ્ઞાન. બરાબર.
એમાં આત્માને બદલવાનો પ્રકૃતિને બદલવાનો વાત તો આવતી જ નથી. આપણે છૂટા રાખવાના એક પુરસાદ છે, એનું નામ જ પરમ વિનય છે. પરમ વિનયમાં છૂટા જ રાખવાના છે. પરમ વિનયમાં બેમાંથી એકને ટચ કરવાનું નથી, બદલવાનું નથી, ફેરવવાના નથી. ખાલી પ્રતિષ્ઠિત આત્મા બેને પોતાના સ્વભાવ પ્રમાણે છૂટા રાખે. એક આત્મા છે, બેના મૂળ સ્વભાવમાં કાયમ માટે છે, અવિનાશી ચેતન્ય અનંત શક્તિ વાળો છે. બીજું પ્રકૃતિ પણ મન વચ્ચે પ્રકૃતિની અવસ્થા માત્ર કુદરતી રચના છે, એ ટેમ્પરરી છે ને વિનાશી છે. એ વિનાશી એના સ્વભાવમાં છે, પેલો અવિનાશી એના સ્વભાવમાં છે. બેને ભેગા ના થવા દેવા, અજ્ઞાન છે કે હું પ્રકૃતિ છું, એના બદલે હવે પ્રતિષ્ઠિત આત્મા એવું માને કે હું શુદ્ધાત્મા છું. હકીકતમાં તો પ્રતિષ્ઠિત આત્મા આત્મા પણ નથી અને પ્રકૃતિ પણ નથી. બરાબર ને? બરાબર છે, 100% સાચું. હા, એટલે રોંગ બિલીફ ને તોડવા માટે તો આ રાઈટ બિલીફ છે. બંને બિલીફ જ છે, પણ રોંગ બિલીફ ને તોડવા માટે રાઈટ બિલીફ છે. હા, એટલે એ રાઈટ બિલીફ થી તમારે રોંગ બિલીફ તૂટશે અને આત્મા ખુલ્લો થઈ જશે. જ્યારે રોંગ બિલીફ બધી તૂટી જશે, આત્મા ખુલ્લો થઈ જશે. પ્રતિષ્ઠિત આત્મા એમ માને કે હું શુદ્ધાત્મા છું, એ રાઈટ બિલીફ કેમ કહેવાય? તો પ્રતિષ્ઠિત આત્મા પ્રકૃતિ માને છે, એ રાઈટ બિલીફ કેમ કહેવાય? એ તો રોંગ બિલીફ છે. એ તો એક રોંગ બિલીફ છે. એટલે પ્રતિષ્ઠિત આત્મા પાસે એક મિનિટ પ્રતિષ્ઠિત આત્મા પાસે જે જ્ઞાન દર્શન છે એ આત્માના અસ્તિત્વ વગર હોય શકે? ન હોય શકે. હા, એટલે એનો આધાર શું છે? આધાર એક વસ્તુ છે. આધાર આત્મા છે, એક વસ્તુ છે. એટલે એ ના હોય તો આત્મા ના હોય તો પ્રતિષ્ઠિત આત્મા પણ ન હોય. માટે પ્રતિષ્ઠિત આત્મા છે તો આત્મા છે, માટે એને જ્ઞાનની જરૂર છે કે હું આત્મા છું, શરીર નથી. તો જ અજ્ઞાન જાય, બીજો કોઈ રસ્તો નથી. નહી, આ રસ્તો પણ છે ને કે આત્મા આત્મા છે, પ્રકૃતિ પ્રકૃતિ છે. પણ એ વાત કહી ગઈ ને આપણે કે બેને છૂટા રાખવા એને પુરુષાર્થ કહેવાય. બરાબર છે સ્વામીજી, પણ એક તરફ આપણે એને જ જ્ઞાન માનીએ છીએ. પછી કેમ પ્રશ્ન? તમે વારંવાર એ જ કહો છો. પણ તમે જે કીધું બેને છૂટા રાખવા, હું કહું છું બેને છૂટા રાખવા એ પુરુષાર્થ છે, તો પ્રશ્ન કઈ જગ્યાએ છે એમ પૂછું છું. બેને ભેગા નથી કરતા, પણ પ્રતિષ્ઠિત આત્મા એમ માને છે કે હું શુદ્ધાત્મા છું. ચંદુલાલ નથી એટલે શુદ્ધાત્મા હોય જ એવું જરૂરી થોડું છે. એટલે જો રોંગ બિલીફ હોય તો પછી ચંદુલાલની જગ્યાએ મગનભાઈ માને, છગનભાઈ માને, ગમે તે માને, હસબન્ડ માને, વાઇફ માને, ગમે તે માને, પણ એ બધી રોંગ બિલીફો છે બધી. શુદ્ધાત્મા માને તો જ રાઈટ બિલીફ કહેવાય, ત્યાં સુધી રાઈટ બિલીફ ના કહેવાય. શુદ્ધાત્મા સિવાય ગમે તે માનસે રોંગ બિલીફ છે એની. ગમે તે માનસે, હું રામ છું તોય રોંગ બિલીફ, મહાવીર છું તોય રોંગ બિલીફ, કૃષ્ણ છું તોય રોંગ બિલીફ, હું શુદ્ધાત્મા છું એ જ રાઈટ બિલીફ છે. બધી હું રામ છું કૃષ્ણ છું એ રોંગ બિલીફ છે એ બરાબર, પણ હું શુદ્ધાત્મા છું એ રાઈટ બિલીફ. એક તરફ આપણે એમ કહીએ છીએ કે આત્માને તો આત્મા અકર્તા છે, એને તો કઈ કરવાનું જ નથી, અને બીજી બાજુ આપણે એમ કહીએ કે હું શુદ્ધાત્મા છું. ઇન્ડાયરેક્ટલી એનો મતલબ કે હું શુદ્ધાત્મા છું માની અને આપણે ક્રિયા કરીએ છીએ. વાંધો નહીં, ધીમે ધીમે સમજાશે તમને. તમને જે પ્રયોગ યોગ્ય લાગે તે કરો, એની સાથે બહુ વાંધો નથી. આપણને બેને છૂટા રાખવાનો પ્રયોગ તમને જેમ યોગ્ય લાગે એમ કરો. છૂટા રે, રાગદ્વેષ ના થાય, કર્તાપણું માલિકીપણું ખલાસ થાય અને શુદ્ધાત્મા પદ મજબૂત થાય, આવો કોઈ પણ રીતનો તમારો પ્રયત્ન છે એ સફળ થાવ. જય સચ્ચિદાનંદ સ્વામી. જય સચ્ચિદાનંદ. મારો પ્રશ્ન મન અંગે છે.
આપણે મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર એ પ્રતિષ્ઠિત આત્મામાં છે, બરાબર છે, ચાર્જમાં છે ને ડિસ્ચાર્જમાં છે. હવે દાદા મનના બે પ્રકાર બતાવે છે, સ્થૂળ ને સૂક્ષ્મ, અને એનું સ્થાન બતાવે છે કે ભાવનું મન નું સ્થાન કપાળ સેન્ટરમાં હોય નીચે, સ્થૂળ મન હૃદયમાં છે. કેમ? સ્થૂળ મન પાખડી વાળું છે, તેથી ઘણા લોકો કહે છે કે મારું હૃદય કબૂલ કરતું નથી, કઈક ધ્રાસકો પડે તો હૃદયમાં ખળભળાટ થઈ જાય છે. તે દ્રવ્ય મન છે, દ્રવ્ય મન કમ્પ્લીટ ઇફેક્ટ છે, ડિસ્ચાર્જ છે. ભાવ મન એક કોષથી ઉત્પન્ન કોષ ઉત્પન્ન કરે છે, ચાર્જ કરે છે. હવે આ મનના આપણે પ્રતિષ્ઠિત આત્માનું સ્થાન જે ભ્રમરમાં કીધું છે અને એમાં મન આવી જાય છે, તો આ મન એને દાદાજી કહે છે કે હૃદયમાં છે અને ઇફેક્ટ બતાવે છે, તો એમાં શું કહેવા માંગે છે? હા હા સમજાવ. આપણે જે હાર્ટીલી શબ્દ બોલે છે ને, હાર્ટીલી શબ્દ, યા બરાબર, એ એટલે એ હાર્ટીલી શબ્દની અંદર પોઝિટિવ નેગેટિવ બધું આવી જાય. હા બરાબર છે, નેગેટિવ પણ આવી જાય ને પોઝિટિવ આવી જાય. કોઈને શ્રાપ પણ હાર્ટીલી આપે તો એની અસર થાય, અને કોઈને કોઈને આશીર્વાદ પણ હાર્ટીલી આપે એને આપણે દુઆ કહીએ છીએ. શું કહીએ છીએ? દુઆ, દુઆ કહીએ છીએ. એ હાર્ટીલી હોય તો સફળ થાય, અને કોઈની હાય લઈએ હાર્ટીલી તો એ સફળ થાય, નેગેટિવ સફળ થાય. બરાબર. એટલે એ શું કહેવા માંગે છે કે એ શું કહેવા માંગે છે કે આ એક જાતનો પાવર છે, પાવર પણ એ ડિસ્ચાર્જ પાવર છે, કનેક્ટેડ વિથ યોર ઇફેક્ટ, ચાર્જ પાવર. એટલે ચાર્જ પાવર અહીંયા કરી છે. સ્થૂળ મન જે આપણી ફિઝિકલ ભાષામાં સ્થૂળ મન તો બોચીમાં છે, એને ડોક્ટરો પણ એક્સેપ્ટ કરે છે, બ્રેઇન જેને કહે છે. હા, એકદમ સ્થૂળ એટલે જેને કહે મશીન, મશીન ઇઝ અ હાર્ડ ફોર્મ. ઓકે, જેમ હાર્ડ ડિસ્ક છે એવું હાર્ડ ફોર્મ છે. ઓકે, રાઈટ. પણ એ જે હાર્ડ ફોર્મ છે એનું જે સફરિંગ છે એનું એ નાભીમાં છે, એટલે એને ઇફેક્ટિવ કીધું. શું કીધું? એને હાર્ડ કીધું, એને ઇફેક્ટિવ કીધું. અસર એને થાય છે. આ જડ મન ને અસર ને, જડ મન તો વિચારો પ્રોડ્યુસ કરે છે, પણ વિચારોની અસર એને થાય છે. એટલે રિએક્શન પણ એનું જે આવે છે એ પણ કુદરતી રચના છે. દાદા પાછા એવું કે છે કે મન તો ગ્રંથિ છે, ગાંઠોનું બનેલું છે, સૂક્ષ્મ છે, અણુ નહીં ને પરમાણુ પણ નહીં, બંને વચ્ચેનો સ્ટેજ છે, નથી તત્વ કે નથી બિન તત્વ. એટલે એમને એવું કીધું કે એ તત્વ, એટલે તત્વ કહીએ તો પછી સનાતન કેવું પડે. હા હા, અણુ અને પરમાણુ વચ્ચે, અને બિન તત્વ કહીએ તો આ છ તત્વ, બિન તત્વ કહીએ તો પછી એની ઇફેક્ટલેસ હોવું જોઈએ એવું નથી. એટલે એ જળ પરમાણુ છે, એ જળ પરમાણુ નું કોટિંગ છે. મન એ જળ પરમાણુ નું કોટિંગ છે, અને માટે વિચારો જે છે એ ઇફેક્ટિવ હોય છે, પણ એ પરિણામ લક્ષી ઇફેક્ટિવ છે. અને એને જો પુરુષાર્થ લક્ષી બનાવવામાં આવે તો નવો ચાર્જ થાય, પણ પરિણામમાં તો ભોગવટો હોય જ. આપણે ઘરમાં બેઠા હોય, શાંતિથી બેઠા હોય, અને વિચાર આવે કે ભાઈ અમારા ફલાણા ઘરના વ્યક્તિ બહાર ગયા છે અને એક્સિડન્ટ થાય તો વિચાર આવે એટલે તમને અસર થઈ જાય. બરાબર, સમજાય છે? હા હા, હવે આ મન વિશે દાદા, હેલો, હા સમજાય છે, સમજાય છે. આ મન વિશે દાદા ઘણા બાબત કે એવું, પણ એ જડ મન છે, એ જડ મન છે, એ જળ મન છે. મન માટે જ્ઞાતા જ્ઞેય સંબંધ બતાવે, મન માટે દાદા જ્ઞાતા ને જ્ઞેય નો સંબંધ કહે છે. જ્ઞાતા જ્ઞેય તો પ્રતિષ્ઠિત આત્મા છે, એટલે પ્રતિષ્ઠિત આત્મા ની અંદર આવી ગયો એટલે જ્ઞાતા જ્ઞેય કહે છે. મન એ જ્ઞેય છે. જ્ઞાતા ને જ્ઞેય એટલે શું છે કે મન ને,
આ મન એક જ્ઞેય છે, એનો જ્ઞાતા પ્રતિષ્ઠિત આત્મા છે, એટલે જાણે છે કે મન કેવું કેવું વર્તે છે અને એ મુક્ત પણ રહી શકે છે જો એને કુદરતી રચના તરીકે જુએ, મિકેનિકલ જુએ તો એનાથી મુક્ત રહી શકે, અને મનને જીવતું જાણે તો ઇફેક્ટ થાય. બરાબર. પછી મન કાર્ય પ્રેરણા મનથી થાય છે એમ કે છે, કાર્યની પ્રેરણા મનથી થાય. કાર્ય પ્રેરણા એટલે કે જે તમારા મન, જે તમારા વાણી અને વર્તન થી જે કાર્ય થવાનું છે એનું રૂટ કોઝ મનમાં પડ્યું છે. પહેલું મનમાં આવે, પછી તનમાં આવે, અને પછી વાણી દ્વારા વ્યક્ત થાય. એટલે એનું લક્ષ્મી નો વાસ મન પર છે. હવે એ કઈ સમજાયું નહી, લક્ષ્મી નો વાસ મન પર છે એટલે ભાવ ઉપર છે. હા, એવો આવ્યો શબ્દ, એવો વાપર્યો છે. સમજી ગયો, ભાવ ઉપર કહ્યું એટલે. પછી મન નો સંકોચ વિકાસ, જેનું મન મોટું હોય ને એને, એટલે જેનું મન મોટું હોય ને એને લક્ષ્મી, એને લક્ષ્મી, એને લક્ષ્મી ફળદાયી કહેવાય, અને જેનું મન નાનું હોય એને લક્ષ્મી નિષ્ફળ ગઈ કહેવાય. એટલે મળે તોય પણ અને ના મળે તોય, અબજોપતિ હોય પણ જેનું મન નાનું હોય ને એ ક્યારે પોતે લક્ષ્મી ભોગવી શકે નહીં અને પોતાની લક્ષ્મી દ્વારા કોઈ સત્કાર્યો પણ કરી શકે નહીં. ખ્યાલ આવ્યો? નાનું મન છે પણ મોટું મન હોય, પૈસાદાર હોય કે ગરીબ હોય પણ તો એ લક્ષ્મી નો આનંદ મેળવતો હોય. કેમ? તો કે ગરીબ પૈસાદાર તો બીજાને આપીને પણ આનંદ મેળવે અને પોતે ભોગવે, પણ ગરીબ માણસ બીજાને આપીને આનંદ ભોગવી શકે, કારણ કે એની જે, એની જે, એનું જે મન છે એ મન કેવું છે, આપવા વાળું છે. એટલે એને લક્ષ્મી સાથે જોડ્યું છે. એટલે મન મોટું છે ને એટલા માટે. એ મન તો ડિસ્ચાર્જ મન ની વાત થઈ ને આ તો, પછી તો આપી શકે ના કશે છે, બધું ડિસ્ચાર્જ આવી ગયું. પણ એને કઈ રીતે, એને એક્સપ્લેન કર્યું છે કઈ રીતે બિહેવ કરે છે એમ કીધું છે. હા હા. આ પછી મનનો વિકાસ અને સંકોચ કઈ રીતે થાય? મનનો વિકાસ અને સંકોચ, અવાજ એની તકલીફ. મનનો વિકાસ અને સંકોચ, મનનો વિકાસ અને સંકોચ, ઓકે, કઈ રીતે થાય? મનનો વિકાસ અને સંકોચ કઈ રીતે થાય? સંભળાય છે? જય સચિદાન. કલ્પેશ ચૌહાણ. હેલો 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 હેલો. હા, જય સચિદાનંદ. જય સચિદાનંદ સ્વામીજી. આ મારો ક્વેશ્ચન એ હતો કે આપણે અત્યારે મોહ, બધા મોહ જે જે વિષય, પછી ખાવાના, એ બધા અમે આપણું વિઝન, વિઝન બ્રોડ થાય એના માટે કેવું પુરુષાર્થ હોવો જોઈએ? કે અત્યારે આપણને એ તો ખબર પડી ગઈ છે કે આનું રિઝલ્ટ આપણને સુખ નથી, એક સ્ટેટમેન્ટ આવી ગયું પણ થિયરીકલ અનુભવથી, પણ એ આપણને વિઝન જેટલા ક્લિયર થાય એ ઓગળતું જાય, એના માટે કેવું હોવું જોઈએ? આ એટલે ગમે તે પ્રકૃતિ સંબંધી રિલેટેડ કોઈ પણ અવસ્થા હોય, આપણને યથાર્થ રીતે કુદરતી રચના જોતા આવડે તો આપણે એનાથી, એનાથી મુક્ત ઇઝીલી રહી શકીએ. દરેક અવસ્થામાં એ ડેવલપ કરવું પડે. સપોઝ કે આપણને જમવામાં સુખ આવી રહ્યું છે, બરાબર, એમાં કુદરતી રચના આપણે જોઈએ કે ભાઈ દાંત ચાવે છે, જીભ થી અંદર ઉતરી રહ્યું છે, બરાબર, કુદરતી સંજોગો, આપણે ઊંડા ઉતરવાની શું જરૂર છે આપણે?
આપને પણ શું જરૂર છે એમ પૂછું છું. આ જરૂર નથી પણ એ મો ઓગળશે કેવી રીતે પછી એને શું એને 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 તમે આ ખાવાની પ્રક્રિયાને ઝીણવટથી જોશો એને શું શું વોટ ઇઝ ધ બેનિફિટ એમ કહું છું. આ બેનિફિટ કઈ નહીં પણ ખ્યાલ આવતો જાય ને કે આ કોઈ ભી એક વસ્તુ છે આપણે સમજો કે ચાવીન ખાગા કરી એનો રસ ઓગળતો જાય ને કે આ મીઠું મીઠું મીઠાસ વાળું આવું છે એમ. સપોઝ મીઠાસ વાળી વસ્તુ છે આપણે ચાવી ચાવીને ખાઈએ છે એને જોતા રહીએ છે તો એક દિવસ પીકું પડતું જ હશે ને એવું એવું કહેવા માંગુ. તમે મન વચન કાયાની બધી જ અવસ્થાઓની કુદરતી રચના જોશો તો એ ફિક્કું છે ને. ડિટેલમાં શું કામ જાઓ છો? તમારે પ્રકૃતિના કોઈ પણ ભાગમાં એક્સપર્ટ થવું છે તો ડિટેલિંગમાં જાઓ. આહાર એ તમારો સબ્જેક્ટ છે કે મન વચન કાયાથી તમે મુક્ત છો એ સબ્જેક્ટ છે? એમ નહી, આહાર નું ડિટેલિંગ એ તમારો સબ્જેક્ટ છે કે મન વચન કાયાથી મુક્ત રહેવું એ તમારો સબ્જેક્ટ છે? મન વચન કાયાથી મુક્ત રહેવું એ સબ્જેક્ટ છે. કેટલી તમારે છોડશો પછી? બરાબર, તો મન વચન કાયાથી મુક્ત રહ્યા આપણે એટલે એ યુઝ કર્યું એપ્લિકેશનમાં લીધું એ ક્રમિકમાં. હેલો, સંભળાય છે બધાને? હા સંભળાય છે, સરસ. ઓકે, ફાઇન ફાઇન ફાઇન. ઓકે, લાગે અત્યારે તારામાં કનેક્ટ થઈ ગયું છે. ઓકે 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 ઓકે, ત્યાં બોલો બોલો, હવે વાંધો નહીં. હા હા, એટલે હવે મન વચન કાયા આપણે જે મુક્ત રહ્યા બરાબર એ પીકું પડતું જ જશે એવું એ અત્યારે આપણને અનુભવમાં નથી આવતું. મન વચન કાયાથી મુક્ત રહ્યા પછી આગળ શું બોલે? એ પછી ધીરે 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 બધું ખરતું જશે. ખરતું જશે, ખરતું 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 જશે. ઓકે ઓકે, હા પછી એટલે એ જ પ્રોસેસ છે એવું ને? મન વચન કાયાથી મુક્ત રહ્યા આપણે દરેક જગ્યાએ. આજ આજ સરળ રસ્તો છે, આજ સરળ રસ્તો છે, સીધો ને સહેલો રસ્તો છે. બાકી જો તમે પ્રકૃતિના કોઈ પણ એંગલમાં કોઈ પણ રીતે ઊંડા ઉતરશો તો ઘણા બધા પ્રશ્નો તમે ઊભા કરશો અને પછી એ પ્રશ્નોમાં તમે ગૂંચાઈ જશો. બરાબર, ઓકે. તમારે પ્રયોગ કરવો હોય તો કરી જોજો, પણ આ મારા અનુભવ ઉપરથી તમને કહું છું. ના બરાબર છે, બરાબર છે. અને બીજી વસ્તુ કે આપણે અત્યારે આપણા જે ક્રોધમાન માયેલો છે અને આપણે જે સેપરેશન રહીએ છીએ એ જ વસ્તુ ચક્રવર્તીને છે. હા, એમાં જે ડિફરન્સ છે સેપરેશનમાં ઘણો ખરો ડિફરન્સ હોય શકે ને? હા બરાબર બરાબર, તમારો પ્રશ્ન શું છે મને ખ્યાલ આવે છે ને પેલા. હા, એટલે અત્યારે આપણા ક્રોધ માન માયા લોભ છે અને એમાં આપણે જે સેપરેટ રહીએ છીએ અને હાયર લેવલના ડેવલપમેન્ટ થઈ ગયું ચક્રવર્તી ને એમનું એમના બી હોય છે ક્રોધમાન માયા લોભ બરાબર. હા સમજી ગયો સમજી ગયો. પછી એમનું બી સેપરેશન હોય છે. આખું સેપરેશન હોય છે તો એ ડેવલપમેન્ટમાં સેપરેશનમાં કંઈક ફરક હશે ને? એમની જે ઇન્ટેન્સિટી છે આપણી ઇન્ટેન્સિટી છે ફેર હોય ને? હોય ને, ફેર હોય જ ને. બાકી એટલા ડેવલપ થતા થતા એટલા ડેવલપ થઈ ગયા કે એનું એકદમ લાસ્ટ લેવલનું હોય. હા, એટલે ચક્રવર્તી નું બહુ હાયર લેવલ નો ઈગો હોય, બહુ હાયર લેવલ નો ઈગો હોય. અને એ જો ચક્રવર્તી ભૂલ કરે તો નરકે જ જાય. બરાબર, અને એ લેવલ માં આપણે ના જઈ શકીએ. બરાબર, એટલે ડેવલપમેન્ટ આ રીતે જ છે. હા, આ જ રીતે છે. જેટલું તમારું ડેવલપમેન્ટ એટલું ગુડ ને બેડ બંને બાજુ કામ કરી શકે. ને જ્યારે ડેવલપમેન્ટ ની ગયા હોય ત્યાર પછી એ અજ્ઞાન સંપૂર્ણ ખલાસ થઈ જાય છે. ટોચ ઉપર જાવ ત્યારે ખ્યાલ આવી ગયો. પણ જ્યાં સુધી ડેવલપમેન્ટ ની પ્રોસેસમાં છે એમ જેમ હાયર લેવલે જશો એમ તમારી પડવાની હાઈટ વધશે, ગુડ અને બેડ બંને સાઈડ ની. દેવલોકમાં જઈશો બંને સાઈડ
માં જઈ શકું સમજાય છે એ હાઈટ ઉપર એ વખતે એ લોકોનું સેપરેશન રહ્યું તો એ સીધા આગળ જ વધે આ બે માંથી મુક્ત થઈ જાય હા અત્યારના કલયુગના મોટા ભાગના જીવો ક્યાં તો મનુષ્યમાં જશે ક્યાં પશુઓનીમાં જશે મેજોરિટી બરાબર કારણ કે એની કેપેસિટી જ નથી પાપ કરવાની નથી ઉપરી કરવાની નથી બરાબર અત્યારના જીવો ક્યાં તો બહુ નરકે ના જાય અપવાસ સિવાય અને બહુ દેવગતિમાં ના જાય અપવાસ સિવાય બરાબર એની કેપેસિટી નથી પાપ કરવાની નથી પુણ્ય કરવાની નથી બરાબર હવે કુદરતી રચના તરીકે આપણે જોયું કે ભાઈ ટાઈમ સ્પેસ કાળ બરાબર જળ તત્વ ચેતન તત્વ અજ્ઞાન જાય એ તમારું ડેવલપમેન્ટ અજ્ઞાન જાય એ તમારું ડેવલપમેન્ટ અજ્ઞાન જાય એ તમારું ડેવલપમેન્ટ અજ્ઞાન જાય એટલે અજ્ઞાન ખલાસ થઈ ગયું કેવળ દર્શન કેવળ દર્શન થાય એટલે કેવળ જ્ઞાન નું બીજ પડે પડે ને પડે આગલા અવતારોમાં કોઈના માટે કોઈ ઓપ્શન નથી આ મુક્તિ નો માર્ગ કોઈના માટે કોઈ સ્પેશિયલ નથી કે એમના માટે સ્પેશિયલ ને આપણા માટે નહીં એવું નથી બધા માટે સરખું છે દરેક વ્યક્તિએ પોતે જે અજ્ઞાન ને જ્ઞાન માન્યું હતું પોતે જે રિલેટિવ સત્ય ને સનાતન સત્ય માન્યું હતું એ બધા જ પ્રકારની રોંગ બિલીફો અજ્ઞાન રૂપે પોતે આ જગતના વિજ્ઞાન એટલે સનાતન સત્યની દ્રષ્ટિ રાખીને ખલાસ કરવી પડશે બીજો કોઈ રસ્તો સાચો યથાર્થ અને સરળ મુક્તિનો માર્ગ નથી એટલે જેટલી પછી રોંગ બિલીફ ખલાસ થાય એટલું તમારું દર્શન ખુલ્લું થઈ જાય દર્શન ને ડેવલપમેન્ટ બે સાથે સાથે અપગ્રેડ થાય કોટેશન કર વિચાર તો પામમાં છે આમ તો સિદ્ધાંતો પ્રમાણ સમજાય છે તો આ પ્રકાશ અને બીજું એક આજે દશેરા છે અહિયાં તો સવાર થઈ રામ અને રાવણ નું પાવરફુલ હતું એ જાણતો કે રામ કોણ છે બરાબર છતાં એના દેવ ના ઉદય હતા આખા લડવાના ઉદય હતા તો ઉદય ને લીધે અજ્ઞાન થોડું ફરી વળે એવા ઉદય હોય એટલે ફરી વળે કે શું સંજોગ હોય એટલે ઉદય કર્મને ફરજિયાત કહેવાય છે ને એમાં તો ઓપ્શન ના હોય ને જી ચક્રવર્તીને યુદ્ધ કરવા પડે એમાં ઓપ્શન શું હોય ઓપ્શન ના હોય પણ છતાં એ તો હજી જાય તીર્થંકર થશે ત્યારે થશે ને એટલે કંઈક પણ અજ્ઞાન થોડું પણ બાકી હોય તો જ થાય ને હજી થવાનું યુદ્ધ કરવું એને ઉદય કહેવાય ગમે તે હોય ચક્રવર્તી કરે તીર્થંકર કરે વાસુદેવ કરે પ્રતિવાસુદેવ કરે કે આપણે સામાન્ય વ્યક્તિ કરીએ યુદ્ધ કરે તો યુદ્ધ કે કઈ પણ ક્રિયા કરે તો ઉદય કર્મ જ છે પણ એની સાથે જે અજ્ઞાન છે એના માટે જોખમ કરતા છે અને અજ્ઞાન એ અંદરની વસ્તુ છે બહારની વસ્તુ નથી એવું કયું અજ્ઞાન હતું કે હજી એને અહંકાર હોય જુદો હોય અને તીર્થંકર ને અહંકાર હોય જુદો હોય તીર્થંકર નો અહંકાર આગલા અવતાર થી હું જાણું છું હું સમજું છું હું સિદ્ધિ વાળો છું આવો આગલા અવતારોમાં હોય શકે કારણ કે ખરેખર એ બધું એની પાસે હોય છે ખ્યાલ આવ્યો પણ એનો અહંકાર હોય જયારે કેવળી ને તો સામાન્ય ભય મુક્ષનો અહંકાર એકદમ માઇલ્ડ હોય આગલા અવતારોમાં છેલ્લા અવતારમાં તો બંને માંથી કોઈને ના હોય પણ હું આગલા અવતારો ની વાત
કરું છું. રાઈટ. રાવણ નું પૂછ્યું એટલે આગલા અવતાર નું થયું, એટલે આગલા અવતાર માં કેવળીઓ નો અહંકાર માઇન્ડ હોય, રામ નો માઇન્ડ હોય, તીર્થંકર નો માઇન્ડ હોય. અમે જો આ વોલ્યુમ ડાઉન થયું સાહેબ, વોલ્યુમ ડાઉન થયું. ડાઉન થયું, સંભળાય છે? હવે આવ્યું, હવે આવ્યું. ઓકે. એટલે તીર્થંકર, તીર્થંકર મહાવીર ની વાત માં તમે આગલા ભાવ જુઓ તો અંદર સિંહ હતા, પોતે વાઘ હતા, પોતે નર્ક માં ગયા હતા, પોતે વાસુદેવ હતા. આવા બધા અહંકાર એમના આગલા અવતાર માં હોય, પાવરફુલ હોય, બહુ પાવરફુલ હોય. એ લોકો આગલા અવતાર બધા બહુ પાવરફુલ હોય. તીર્થંકર જવું ને, તીર્થંકર પદ પ્રાપ્ત કરવું એ નાના બચ્ચા ના ખેલ નથી. કેવડી થવું સહેલું છે, કેવડી થવું સહેલું છે, તીર્થંકર થવું સહેલું નથી. માટે તમે વિચાર કરો, માટે તમે વિચાર કરો કે અર્ધ પુદ્ગલ પરાવર્તનમાં એટલે છ આડાની અંદર, સતયુગની અંદર માત્ર 24 જ વ્યક્તિઓ તીર્થંકર થાય છે. અનંત વ્યક્તિઓ કેવળ જ્ઞાનમાં ક્યારે કેવળ જ્ઞાન પામીને મોક્ષે જાય, પણ તીર્થંકર તો 24 જ થાય છે. જી. એટલે તમે જો એની ક્વોલિટી કેવી હશે, એમ મારો કહેવાનો મતલબ જબરજસ્ત. પણ એટલે મેં એવું સાંભળ્યું છે કે તીર્થંકર થાય અને બધો જ આખો અનુભવ લેવો પડે આખા બ્રહ્માંડનો, નરક ગતિ, સ્વર્ગ ગતિ, મનુષ્ય તો હોય ને, જનાવર ગતિ, બધાના અનુભવ માંથી બહાર આવ્યા હોય ત્યારે તીર્થંકર પદ આખું એમને ખુલ્લું થાય છે. એ ખરું છે, સાચી વાત. ભોગવી આવે, ઉચ્ચ પ્રકારની છઠ્ઠા દેવલોક માં બી જઈ આવે, અહીંયા પશુયોનીમાં પણ, પશુયોનીમાં વાઘ સિંહ બધું બને, અને મનુષ્ય ભૂમિમાં પણ રાજા મહારાજા બની ગયા હોય આગળ, એવું બની શકે. બરાબર. સ્થૂળ મન ને સૂક્ષ્મ મન ની હમણાં જે વાત થઈ, સ્થૂળ મન તો કમ્પલસરી ડિસ્ચાર્જ 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 મારું હોય કે કોઈનું, સારું હોય કે ખોટું હોય, બરાબર. અને સૂક્ષ્મ મન એટલે ભાવ મનનું ચાર્જ થવું આપણા હાથમાં છે, એ દાદાની કૃપાથી સહેલું થયું છે. કવિરાજનું પદ છે ને, સ્થૂળ મનનું બદલવું મહાવીરને મુશ્કેલ, સૂક્ષ્મ મનનું બદલવું દાદા કૃપાએ સહેલ. દાદા એટલે પાંચ આજ્ઞા કે આજ્ઞાની સમજ, સિદ્ધાંતો એક્ઝેક્ટ જેમ છે એમ સમજી જાઓ. તમે સમજી શકો કે તમારું શું લક્ષ્ય હોય અને તમારે શું ભાવ કરવો ઘટે. ભાવ તો જ્યાં ભાવ પૂરતો તો જોઈશે, કારણ કે હજી તો આગળ જવાનું છે, એટલે ઇન બિટવીન છે આપણી ઇન્ટ્રીમ. અને બીજું હું આ કહેતી હતી, આ કોટેશન છે કર વિચાર તો પામ શ્રીમદ રાજચંદ્ર નું છે, કે આખા વિશ્વમાં મહાવીર જ એક એવા વ્યક્તિ હતા જેમણે કહ્યું હતું કે મારી પૂજા નહીં કરતા, મારાથી કોઈ ઉમ્મીદ નહીં રાખતા, હું કોઈ ચમત્કાર કરીશ, દુઃખને જન્મ તમે આપ્યો છે એને દૂર પણ તમારે જ કરવું પડશે, હું ફક્ત તમને માર્ગ બતાવી શકું છું, કારણ કે હું ચાલ્યો છું એ માર્ગ પર, પણ એ માર્ગે તમારે સ્વયં ચાલવું પડશે, હું માર્ગદાતા છું, મોક્ષદાતા નથી. એટલે આખા એટલે સિદ્ધાંતો જ આપ જે સમજાવો છો એના પર જ અમારે ચાલી જવું પડે, તો જ મોક્ષનો રસ્તો ખુલે. નો કમ્પ્લેન અબાઉટ ધ થ્રુ એવિડન્સીસ સંજોગો બધા. મોક્ષદાતા તો પછી મેજિક થઈ ગયું પછી, રાઈટ. ના દાદા કે અમે કોઈ ચમત્કાર કરતા નથી દાદા, ખુદ. એટલે ભલે કદાચ બોલ્યા હોય શબ્દ થી, પણ તો આપણે એને સમજવાનું આ રીતે, એમ મારો કહેવાનો અંતર માર્ગદાતા. અને એ વસ્તુ સાદી છે, અમે પહેલાય કીધું કે કોઈ પણ વ્યક્તિના મન વચન કાયાને બદલવાનું સામર્થ્ય કોઈનું છે નહીં, મહાવીરનું પણ નથી ને કોઈનું પણ નથી, પણ તમારા મન વચન કાયાથી મુક્ત રહેવાનું જ્ઞાન જ્ઞાની પુરુષ આપી શકે, નંબર એક. બીજું, તમારા મન વચન કાયા તમારે છે એના કરતા ચેન્જ કરવા હોય તો ભાવ કરવાનું જ્ઞાન પણ જ્ઞાની પુરુષ આપી શકે, પણ વર્તમાન મન વચન કાયા બદલવાની શક્તિ કોઈનામાં છે નહીં,
અને કુદરતે કોઈને શક્તિ આપી નથી. માટે દેવી દેવતાઓ હોય ભલે આપણા માટે રિસ્પેક્ટેડ છે, જ્ઞાની ભગવંતો હોય, તીર્થંકર હોય, જ્ઞાનીઓ હોય, વાસુદેવ પ્રતિવાસુદેવ હોય, એ આપણા માટે રિસ્પેક્ટેડ છે, એનો પ્રશ્ન નથી. પ્રશ્ન એ છે કે એમનું સામર્થ્ય આપણા મન વચન કાયા બદલી શકે છે, એ કોન્સેપ્ટ મગજમાં રાખવાની જરૂર નથી. અનંત જન્મનો અભ્યાસ છે ને, કે પૂજા આરતી એ બધું ક્રિયાકાંડ બધું કરવું, એ પ્રકૃતિ તમારી કરવા જાય પણ છતાંય સામે જ્ઞાન હાજર થાય કે આ ડિસ્ચાર્જ વસ્તુ છે અને હું એનાથી મુક્ત એવો શ્રદ્ધાત્મા છું, કે શ્રદ્ધાત્મા જરૂર નથી, આ તમે લઈને આવ્યા છો પૂરું કરો, એટલે એનાથી છૂટા પડી જવાય છે આખું. અને કુદરતી રચના તો આપણે જે બતાવ્યું છે આખું સમ ટોટલ, એ તો આખું કર્મ ભલભલા ઉડાડી દેશે, એ વાત કરી શકે. કારણ કે આદિવ્યાધિ ઉપાધિમાં સીધા મુક્ત થઈ જાઓ તો તમારા કર્મ ભસ્મીભૂત થઈ જાય છે. કારણ કે આ કુદરતી રચના જો તમને યથાર્થ સમજાય ને તો પછી બીજા કોઈ પુરુષાર્થની જરૂર જ નથી, કોઈ પુરુષાર્થની જરૂર નથી. કારણ કે કુદરતી રચનાને તમે કુદરતી રચના માનો છો, તેની બીજી બાજુ શુદ્ધાત્મા છે, બીજું કશું છે નહીં, બીજો પુરુષાર્થ કયો રહ્યો? પછી એમાં સામાયિક નથી આવતું, પ્રતિક્રમણ નથી આવતું, ક્રિયા નથી આવતું, કશું પુરુષાર્થ રૂપે નથી આવતું, બધું ઉદય કર્મમાં જાય. શું થાય? ઉદય કર્મ, જેને ઉદય કર્મ પ્રતિક્રમણ આવે, સામાયિક આવે, આરતી પૂજા પાઠ વિધિ બધું જ આવે, પણ ઉદય કર્મ, એને ઉદય કર્મ ને કુદરતી રચના જોવું, એ આપણો પુરુષાર્થ છે. અને હું કુદરતી રચના થી મુક્ત એવું શુદ્ધાત્મા છું, એ જોવું, એ આપણો પુરુષાર્થ છે. પેલો જ્ઞાન નો પુરુષાર્થ, આ દર્શન નો પુરુષાર્થ, બસ. આનાથી મોટો કોઈ પુરુષાર્થ નથી આ જગત માં સાહેબ. એનાથી આખી પ્રકૃતિ જુદી અને આત્મા જુદો પડી જાય છે, બે વાક્ય. પોતાના જે પરમ વિનય નો માર્ગ કે છે, આ જ છે આખો, એ આ છે બિગિનિંગ. અને શ્રીમદ રાજચંદ્ર એને ભેદ વિજ્ઞાન પણ કહ્યું છે, આ ભેદ વિજ્ઞાન, રિલેટિવ રિયલ ને જુદા કહેવાય, બસ જુદા કહેવાય. એ બહુ સુંદર પકડાઈ જાય છે, કુદરતી રચના બોલીએ એટલે છૂટું પડી જાય. પ્રકૃતિ પ્રકૃતિ જગ્યાએ ને શુદ્ધાત્મા એની જગ્યાએ, ભલે પ્રતિષ્ઠિત આત્મા અત્યારે વચ્ચે છે જે જરૂરી છે એ માટેનું, કારણ કે એને જ રોંગ બિલીફ છે અને એને કરેક્ટ કરીએ છે. પણ પુરુષાર્થ એને કરવાનો છે, પુરુષાર્થ એને કરો. ખૂબ સુંદર, ખૂબ સુંદર, આપના ખૂબ આશીર્વાદ. અને અમારું પ્રાર્થના, તમે આવા જીવતા રહેજો, અમને આ જ્ઞાન માર્ગ નો રાહ બતાવજી. જય સચ્ચિદાનંદ. સ્વામીજી હેપી દશેરા, કેમ છો? થેન્ક યુ, થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. સ્વામીજી, હમણાં જે પેલા અંજારવાળા મહાત્મા સાથે જે વાત થઈ ને, કે પ્રતિષ્ઠિત આત્મા બાબતે જે કન્ફ્યુઝન હતું, જે આપણે ક્લિયર કરી કન્ફ્યુઝ, કે આપણે પ્રતિષ્ઠિત આત્માની જે રાઈટ બિલીફ બેસાડી કે હું શુદ્ધ આત્મા છું, એટલે સ્વામીજી, એટલે એ પછી એવું કહેતા કે એટલે પછી હું ક્યાં જઉં છું કે એ શું થાય છે એમ, એનું છેલ્લે તો એ હું વાળા ભાગને, એટલે કે પ્રતિષ્ઠિત આત્માને મિટાવવાનો જ છે ને, એને એટલે આપણે આપે એવું કહ્યું કે એટલે પછી ક્યાં જવાનું છે, શું કરવાનું છે એમ પ્રતિષ્ઠિત આત્માનું. એટલા માટે કે જ્યાં સુધી રોંગ બિલીફ હોય ત્યાં સુધી પ્રતિષ્ઠિત આત્મા મીટે નહીં. એટલે સ્વામીજી, આપણે આગલા જન્મ જેનાથી થયો છે, એનો જન્મ જેનાથી થયો છે, હા બરાબર. એટલે સ્વામીજી, આપણે આગલા એક્સરસાઇઝમાં ક્યાંક મે ક્યાંક આપે એવું કહેલું મને યાદ છે, કે છેલ્લે જયારે પૂરેપૂરી રાઈટ બિલીફ થઈ જાય કે હું શુદ્ધ આત્મા છું, એવી પ્રતિષ્ઠિત આત્માની પૂરેપૂરી બિલીફ બદલાઈ જાય દરેક અવસ્થાઓમાંથી અનુભવ લઈ લઈને, ત્યારે પછી એનું પ્યોર સોલમાં વિલીનીકરણ થઈ જાય છે, એટલે કે મૂળ આત્મામાં વિલીન થઈ જાય છે પ્રતિષ્ઠિત આત્મા. એટલે પ્રતિષ્ઠિત આત્મા વિલીન થતો નથી, પ્રતિષ્ઠિત આત્માનું જે આઈડેન્ટિટી છે, જે અજ્ઞાનના આધારે જે સેપરેટ હતું, એ જતું રહે છે, પતી ગયું. આત્મા તો આત્મા છે, આત્મામાં કશું વિલીન ના થાય અને કશું ઊભું ના થાય. પણ વિલીન થવું એ શબ્દ એક સામાન્ય ભાવે માણસ બોલતા હોય, જ્ઞાની પુરુષ દાદા ભગવાને બોલ્યા છે, પણ કશું વિલીન થતું નથી. તમારી દ્રષ્ટિ જે હતી, જે બહિર્મુખી હતી, એ અંતર્મુખી થઈ, ત્યારે પુરુષાર્થ થઈ ગયો અને સ્વભાવમાં ખુલ્લી થઈ ગઈ, ત્યારે પછી એ અંતર્મુખી વાળો ભાગ હતો, એ કલાશ થઈ ગયો પુરુષાર્થ વાળો. અજ્ઞાન હતું ત્યાં સુધી પુરુષાર્થ હતો અને જરૂરી પણ હતી. હવે અજ્ઞાન કલાશ થઈ ગયું, પછી એનો રોલ નથી. પછી દેહ અને આત્મા છે, આત્મા એના સ્વભાવમાં છે, અને દેહ છે તો કુદરતી રચના છે, એનો અંત આવે તો આત્મા મોક્ષે જાય. પછી કોઈને કસામાં વિલીન થવાની જરૂર જ નથી. નો પ્લસ નો માઇનસ, આત્મા તો જેવો હતો તેવો હતો છે અને રહેવાનો છે. પછી વિલીન કહીએ તો પાછું નવું એડ થયું કહેવાય.
પણ સ્વામીજી જ્યારે એ ખરેખર તો જ્યારે પણ આત્મા અને જડ બંને સંપર્કમાં આવ્યા ને જ્યારે આ ત્રીજું ઉભું થયું હું એ એક આત્માની એક બિલીફ થી આત્માની હાજરીમાં આત્માનો એક ભાગ જ ઉભો થયેલો છે ને સ્વામીજી માન્યતા રૂપે આત્મામાં કોઈ જ સ્પીસીસ ના હોય એમ કહું છું આત્માનો ભાગ છે તો શું થઈ ગયું ના સ્વામીજી ભાગ છે એવું નહીં પણ તમે શબ્દ બોલ્યા એની વાત કરો છું હા એટલે હું સ્વામીજી એવું કહેવા માંગુ છું કે જ્યારે આપણે આ હું નું અસ્તિત્વ જ્યારથી આવ્યું નિગોદ માંથી જયારે જીવ આવ્યો અને હું નું અસ્તિત્વ જયારે આવ્યું એ સમયે આત્મા અને જડ બંને સંપર્કમાં આવ્યા ત્યારે જ આ ત્રીજું હું છું એ ઉત્પન્ન થયું ને બરાબર પછી હા તો એ જે એટલે એ બંનેના સંપર્કમાં આવ્યો એટલે એમાં આત્માનું પણ કંઈક હું છું એ ઉભું થયું તો આત્માનું પણ કંઈક અંદર શું કહેવાય એને આપણે શું કહેવાય એનો ભાગ તો ના કહી શકીએ પણ એની હાજરીમાં જ જો ઉત્પન્ન થયું તો પછી આમાં જ એ વિલીન થવું જોઈએ ને સ્વામીજી અને જડની હાજરી વગર ઉત્પન્ન થયું હા બંનેની હાજરીથી જ થયું છે હા પણ જવાબ તમે આપો છો કે વિલીન થાય ખાલી ચેતનમાં જડમાં ના થાય ના સ્વામીજી હવે એકમાં થાય પછી સ્વામીજી હવે આમાં જે પ્રતિષ્ઠિત આત્માના જે બે ભાગ છે એક ચાર્જિંગ વાળો અને એક ડિસ્ચાર્જ વાળો એમાં એક્ઝેક્ટલી ડિસ્ચાર્જ વાળો જડમાં જતો રહે છે અને ચાર્જ વાળો શુદ્ધાત્મામાં વિલીન થઈ જાય છે બરાબર ને એવું એક્ઝેક્ટ એવું ના કહેવાય ને કારણ કે ડિસ્ચાર્જ વાળો તો ડિસ્ચાર્જ અજ્ઞાની ને થાય છે જ ને એમાં પુરુષાર્થ ની ક્યાં જરૂર છે એ તો મિકેનિકલ છે બધા નો જીવ માત્ર નો મિકેનિકલ છે હા એટલે જેવું પણ અજ્ઞાન મીટે છે એટલે તુરંત એ જડમાં પ્રકૃતિમાં વિલીન થઈ જાય છે અને જે ચાર પ્રતિષ્ઠિત આત્મામાં જે એકદમ રાઈટ બિલીફ છે કે હું શુદ્ધાત્મા જ છું એ શુદ્ધાત્મામાં વિલીન થઈ જાય છે તો એ બરાબર છે સ્વામીજી સમજવા માટે કશું વિલીન ના થાય એનું અસ્તિત્વ ખલાસ થઈ જાય બિલીફ વાળો પ્રતિષ્ઠિત આત્મા હતો જે અજ્ઞાન થી ઉભો થયો હતો એનું અજ્ઞાન ખલાસ થઈ જાય એટલે પછી એનું અસ્તિત્વ જ ખલાસ થઈ જાય પછી રોંગ અને રાઈટ બિલીફ બે માંથી કશું રહે નહીં કારણ કે જેને બિલીફ હતી એ જ ઉડી ગયો ઓકે એટલે જડ જડની જગ્યાએ સેપરેટને ચેતન ચેતન બરાબર 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 આ જે ભ્રાંતિ થી જે ઉભો થયું છે હું છું અને એનું આ રીતે એનું છેલ્લું એન્ડ આવી જશે બરાબર ને બસ 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 બરાબર બરાબર સમજી આપ જ્યારે ડાબી બાજુ જ્યારે ખસો છો ને મૂવમેન્ટ કરો છો ને ત્યારે આપનો અવાજ સ્લો થઈ જાય છે ડાબી બાજુ એટલે જો આ રીતે બેસો તો કમ્પ્લીટ છે અવાજ પર એટલે શું આપણે ડાબી બાજુ હા બોલો કોણ છે ફાલ્ગુની બેન જય સચ્ચિદાનંદ સ્વામીજી જય સચિદાનંદ સ્વામીજી એક પુસ્તક વાંચવામાં આવ્યું તો એ પુસ્તકમાં કર્મવાદના રહસ્યો એમાં એવું લખ્યું છે સ્વામીજી એ મારું કન્ફ્યુઝન એ છે કે એમાં એમ કે છે કે આયુષ્ય કર્મનો બંધ જીવનમાં મનુષ્ય ભાવમાં એક જ વાર પડે છે પણ બીજા જે 8 પ્રકારના કર્મ છે એમાંથી બીજા 7 પ્રકારના કર્મનો બંધ સતત પડતો રહે છે તો સ્વામીજી આપણે જે સમજાવ્યું છે એમાં તો આપણે જે 8 ભવના કર્મ એક ભવમાં મનુષ્ય વધુમાં વધુ બાંધી શકે તો ધારો કે મનુષ્ય ગતિમાંથી તિર્યંચ ગતિ કે નરક ગતિ કે કોઈ બીમાં જાય જીવ તો આયુષ્ય કર્મનો બંધ તો એ 2-3 વાર પડ્યો ના કહેવાય સ્વામીજી એ કેવી રીતે સમજવાનું એક જ વાર આયુષ્ય કર્મનો બંધ પડે ના ના હવે એમને શું લખ્યું છે મને તો કઈ ખ્યાલ ના આવે ને એ લોકો એ પુસ્તકમાં કયા એંગલ થી લખ્યું છે મને કેવી રીતે ખ્યાલ આવે એટલે હા એટલે એ જે આ જૈન ધર્મ ને લખતું જ પુસ્તક છે સ્વામીજી પણ એટલે મને એટલા માટે જ પણ તમે 8 ભાવ શબ્દ વાપરો તો 8 ભાવ નો બંધ ના હોય તો પછી ભાવ કેવી રીતે કહેવાય એને
ના એ મારું મને એવું પ્રશ્ન થયો કે જો એમાં એવું કે છે કે આયુષ્ય કર્મનો બંધ ફક્ત એક જ વાર પડે છે, પણ બીજા 7 પ્રકારના કર્મનો બંધ સતત પડતો રહે છે જીવનમાં, મનુષ્યના જીવનમાં. એટલે મને પોતાને એવો વિચાર આવ્યો કે જો એક જ વાર આયુષ્ય કર્મનો બંધ પડતો હોય તો પછી આપણે એક જ ભવનું કર્મ બાંધી શકીએ ને, તો આપણે 7 ભવ જે બીજા કર્મના બંધ બંધાઈ જાય છે જે, તો એ તો આયુષ્ય કર્મ એટલા તિરંજ ગતિનો એક આયુષ્ય કર્મ બંધાય. પછી દાખલા તરીકે હું કૂતરામાં ગઈ તો એનો આયુષ્ય પૂરું થાય, પછી હું નરકમાં જાઉં તો એ તો આયુષ્ય કર્મ જ કહેવાય ને સ્વામીજી બધા. એટલે કદાચ એ એવા એંગલથી કહેવા માંગતા હોય કે આયુષ્ય કર્મનો બંધ જે પડી જાય છે એ 8-8 ભવનો આયુષ્ય કર્મનો બંધ એક જ સાથે પડી જાય છે એક ભવમાં, એવું કદાચ કહેવા માંગતા હોઈ શકે. હવે મને ખબર નથી કે પુસ્તકમાં વ્યક્તિ શું કહેવા માંગે છે, તો મારે થોડું જરા વાંચવું પડે તો ખબર પડે કે એમનું વ્યૂ પોઈન્ટ શું છે. મારે એકદમ કશું ના કહેવાય, પણ આ તો મેં અત્યારે એમનું વિઝન કદાચ આવું હશે એવું મારું માનવું છે. જી સ્વામીજી, કારણ કે મને બી એટલે આ વાંચન પુસ્તકનો તો કોઈ બહુ ખ્યાલ ના આવે, પણ ખાલી મનમાં એવો પ્રશ્ન થયો કે આયુષ્ય કર્મનો બંધ જો એક જ વાર પડતો હોય તો એક જ ભવ આયુષ્ય પૂરું થાય એટલે પાછું ફરીથી મનુષ્યમાં આવે, પણ જો એટલા બધા પાપ કર્મો કર્યા હોય તો તિરંજ ગતિ, પશુ ગતિ, પક્ષી ગતિ જેમ કરતા કરતા બધા, તો એ બધાના આયુષ્ય તો કમ્પ્લીટ થાય જ ને. એટલે એક જ ભાવમાં આજે આ જ ભાવમાં મેં એવા બીજા 2-4 ભાવ ખરાબ બાંધ્યા હોય તો એ બધા આયુષ્ય કર્મને લિમિટેડ બંધ જ હોય ને, એટલે મને ખાલી સમજ નથી પડતી સ્વામીજી. એટલે એ બરાબર બધાના બંધ અલગ અલગ જ હોય, અલગ હોય ને. હા સ્વામીજી, હા બરાબર. અને બીજું સ્વામીજી કે આપણે જ્ઞાન દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ થઈ ગઈ ને, આપણે પુરુષાર્થથી આ જ્ઞાન દ્રષ્ટિનો ઉપયોગ કર્યા કરીએ તો આ જે રસપૂર્વક તીવ્રતાથી કષાયો થઈ ગયા હોય જીવનમાં, અજ્ઞાન અવસ્થામાં, રિલેટિવ અવસ્થામાં, સંસારમાં નજીકના વ્યક્તિ સાથે, તો એ જે ચીકણા કર્મોના એવું કીધું છે કે લાખો હજારો જન્મ પછી પણ એ કર્મ ઉદયમાં આવી શકે, તો હવે આપણી દ્રષ્ટિ સમ્યક થઈ ગયા પછી તો એ બધા કર્મો કપાઈ જાય ને, જ્ઞાનાગ્નિથી ભસ્મ થઈ જાય ને, કે પછી હજારો જન્મ, હજારો વર્ષ પછી આવે તો એટલા બધા જન્મો થાય ને પાછા. જો પાછો તમે પુસ્તકમાં કે તમે વાંચ્યું હશે, જે વાંચ્યું હશે તો મને વાંધો નથી, પણ આપણે શું કીધું છે, કોઈ પણ મનુષ્ય ઓછામાં ઓછો 1 ભવનો અને વધારે વધારે 8 ભવના કર્મો એક ભવમાં બાંધી શકે. હજારો ભવ ક્યાંથી આવે? હા, એટલે હજારો વર્ષ લાગે એમ કર્મોને ભોગવવાનો સમય એટલો બધો લાંબો થઈ જાય. એ જો હજારો વર્ષ લાગે બની શકે, એ લાગે શકે હજારો વર્ષ જ, એમ કે હજારો લાખો વર્ષ બી તમે એટલા ચીકણા તીવ્ર રસથી કર્મ બાંધ્યા હોય કશાયથી, તો એને ઉદયમાં આવતા હજારો વર્ષ લાગી શકે. તો હજારો વર્ષ લાગી શકે તો આપણે એટલા બધા જન્મ બી લેવા જ પડે ને, કારણ કે ઉદયમાં આવવાના બાકી હોય તો આપણે જ્ઞાન નથી ને, એટલે આપણે સમ્યક દ્રષ્ટિ થઈ જાય. નરક ગતિ ને દેવ ગતિ ના આયુષ્ય લાખો વર્ષ ના હોય છે, 10 લાખ વર્ષ ના હોય છે. જી બરાબર. એટલે એવું કઈ માનવું નહીં આપણે, પણ બની શકે કે એની ડ્યુ ડેટ બહુ મોડી હોય તો 10 લાખ વર્ષ પછી પાછા તમે ફેરથી મનુષ્યમાં આવો, એવું બની શકે. પણ આપણે આ સમ્યક દ્રષ્ટિ કરીને પુરુષાર્થ કરીએ કે આ જે ચીકણા કર્મ બંધાઈ ગયા અજ્ઞાનતાએ, તેને આવું ન હોવું ઘટે ને મોક્ષ માર્ગ ને લાયક સહાયક નથી, તો એ ઉડી શકે ખરા ને સ્વામીજી? ખોટા થઈ ગયા છે, કસાયથી બંધાઈ ગયા છે, તો એ મુક્ત થવા માટે પણ આપણે એટલે તીવ્ર ભાવથી, રસથી ભાવ કરીએ તો એમાંથી મુક્ત છૂટી શકાય ને. આહા, અને એ કોઈ પણ કર્મને બાંધવા માટે આપણો પોતાનો સિગ્નેચર હોવી જરૂરી છે, એટલે સિગ્નેચર ના હોય તો કર્મ ના બંધાય. કર્મ બંધાઈ ગયું હોય અને આપણને પાછળની ખબર પડે તો આપણે એવું જેવું તારે આપણને યાદ આવે ત્યારે નક્કી કરવું કે હે પરમાત્મા આવી પ્રકૃતિ મારી ન હોવી ઘટે, કારણ કે આ પ્રકૃતિ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી, એટલે પતી ગયું. શુદ્ધ પરમાણુ એટલે જ્ઞાને કરીને જે આપણે શુદ્ધાત્માના લક્ષમાં રાખીએ તો એ પરમાણુઓ શુદ્ધ થાય કે કોટ ન ચડે એ વસ્તુ બની શકે ને સ્વામીજી? એટલે પેલા જે કોટ ખરાબ ચડ્યા છે એના બદલે આ શુદ્ધ થઈ શકે પરમાણુ, બરાબર ને? હા સ્વામીજી, પ્રાયશ્ચિત કરવા માટે પાછળ જવાનું નહીં, આપણને યાદ આવે ત્યારે જ કરવાનું. આ કરી હા હા જી હા સ્વામીજી, એ તો ખ્યાલ છે સ્વામી. હા ઓકે, સચ્ચિદાનંદ સ્વામીજી, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. વિનોદભાઈ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સ્વામીજી આપસે એક વાર પહેલે મેં પ્રશ્ન કિયા થા
लेकिन टाइम कम था तो अगर टाइम हो तो थोड़ा सा मैं पूछना चाह रहा था कि प्लीज कि जो ये एक तो स्थूल शरीर सूक्ष्म शरीर और कारण शरीर की बात हुई है और एक फिर ये पांच कोश बताए हैं कि भाई आनंदमय कोश मनोमय कोश प्राणमय कोश ऐसे पांच कोश बताए हैं तो इनके बारे में थोड़ा सा मुझे डिटेल में थोड़ा सा ना तो मेरी जो समझ है स्थूल शरीर है वो जो आंख से देखने में आता है जो हम फील कर सकते हैं टच कर सकते हैं वो स्थूल शरीर में है और वो अन्नमय कोश है वो अन्न से बनता है और जो सूक्ष्म शरीर है सूक्ष्म शरीर जो इस स्थूल शरीर के पीछे जो इंद्रियां जो काम करती हैं कर्मेंद्रियां और ज्ञानेंद्रिय वगैरह जो काम करती हैं और उसके साथ फिर मन बुद्धि चित्त अहंकार है ये सूक्ष्म शरीर के अंदर जाता है और इसी को उन्होंने डिवाइड किया है कि भी जो है मुझे प्राणमय कोश का ठीक से समझ में नहीं आता है कि प्राणमय कोश क्या है और जो मनोमय कोश है मनोमय कोश में भी थोड़ा कंफ्यूजन है लेकिन जो मन बुद्धि चित्त अहंकार है वो मेरी समझ है कि वो मनोमय कोश में जाता है और विज्ञानमय कोश जो है वो मैं जितना समझ पाया हूँ तो मैंने बहुत ज्यादा इसको समझा नहीं है लेकिन जो मेरी समझ है कि विज्ञानमय कोश जो है वो चार्ज बुद्धि के अंदर शायद जाएगा कि भी जो हम तारण निकाल के जो हम कंक्लूजन पे आते हैं वो विज्ञानमय कोश के अंदर जाएगा और जो आनंदमय कोश है उसकी मुझे समझ नहीं है कि वो आत्मा को आनंदमय कोश बताया है कि वो आनंदमय कोश किसको बताया है। एक मैं ये पढ़ रहा था कि भी जो है ये मेरी जो समझ थी कि भी जो विज्ञानमय कोश जो है वो बुद्धि के तारण से जो निकलता है तो उस हिसाब से विज्ञानमय कोश और जो प्रतिष्ठित आत्मा है वो एक ही चीज होनी चाहिए और वही कारण शरीर होना चाहिए लेकिन उसमें कारण शरीर अलग बताया है और इसको विज्ञानमय कोश मनोमय कोश और प्राणमय कोश को सूक्ष्म शरीर के भाग में बताया है तो थोड़ा सा काफी कंफ्यूजन है इसके अंदर इसको आप क्लियर कर सकते। प्राणमय कोश का मतलब होता है आयुष्य कर्म ओके आयुष्य कर्म को प्राणमय कोश बोलता है जिसके आधार से प्राण यानी श्वासोश्वास चलता है हमारा ओके मनोमय कोश जिसके आधार से ये मन जो डिस्चार्ज मन है वो अपना संजोगों के अधीन काम करता है वो मनमय कोश अन्नमय कोश से आपका बॉडी बनता है फिजिकल बॉडी ग्रो होता है फ्रॉम बर्थ टू डेथ जो ग्रो होता है मेंटेन होता है एक्स वाई जेड फिर दूसरा आया आनंदमय कोश एंड विज्ञानमय कोश जी आनंदमय कोश में दो भाग होगा एक भाग होगा रिलेटिव सत्य का आनंद जो अज्ञान के ऊपर आधारित है दूसरा आनंद है सनातन सत्य का आनंद वो यूनिवर्सल ट्रूथ के ऊपर आधारित है ओके तो सनातन सत्य का आनंद अनुभव करना है तो आपको विज्ञानमय कोश में जाओगे तो सनातन सत्य का आनंद मिलेगा अगर वहां तक नहीं जाओगे त्याग तक प्रकृति विनाशी आनंद तो अनुभव कर सकते हैं सुख दुख दोनों अनुभव कर सकते हैं पर ये पांचों पांच बातें प्रकृति के लिए हैं आत्मा के लिए नहीं है और प्रतिष्ठित आत्मा के लिए नहीं है सिर्फ प्रकृति के लिए और प्रकृति में दो भाग है सूक्ष्म और स्थूल तो स्थूल जो है वो अन्नमय कोश में चला गया राइट स्थूल अन्नमय कोश बराबर है बराबर है लेकिन आपने बताया कि भी जो है ये जो आनंदमय कोश है इसमें एक सनातन सुख के ऊपर बेस्ड है और एक वो विज्ञानमय कोश में जाने के बाद आता है विज्ञानमय कोश जाने से पहले आता है वो आनंद रिलेटिव होता है तो विज्ञानमय कोश ये क्या है विज्ञानमय कोश जो है ये सम्यक बुद्धि का भाग है हाँ विज्ञानमय कोश अगर आपकी बुद्धि सम्यक हो गई और सम्यक होने के बाद जब सनातन सत्य को समझने लगी है तो आपका विज्ञानमय कोष खड़ा हुआ और वो विज्ञानमय कोष आपको आनंदमय रियल आनंदमय कोष में ले जाएगा एट द एंड जी जी तो यू आर अंडर प्रोसेस आफ्टर विज्ञानमय कोष तो जो हमारी जो प्रतिष्ठित आत्मा की जो बात हो रही है वो विज्ञानमय कोष है राइट हाँ हाँ प्रतिष्ठित आत्मा आत्मा विज्ञानमय आत्मा तो विज्ञान घन स्वरूप है जी और तो विज्ञानमय कोष का मतलब होता है ये प्रोसेस की बात हो गई तो ये प्रतिष्ठित आत्मा का प्रश्न है लाइव प्रतिष्ठित आत्मा तो जो एक्चुअल जो आत्मा है जो मूल आत्मा है
वो आनंदमय कोश में नहीं आती है। वो तो आनंदमय कोश कहोगे तो प्रकृति प्रतिष्ठित प्रकृति के आएगा, आनंद कहोगे तो वो आत्मा का स्वभाव होगा। आनंदमय कोश, कोश का मतलब होता है उनका उनका आयुष्य होता है, लेंथ होता है। और जब आनंद कहोगे तो वो शाश्वत शब्द में कन्वर्ट हो गया। तो आनंदमय कोश सबका अपना अपना लाइफ होता है। क्या होता है? पांचों पांच कोशों का लाइफ है। ये विज्ञानमय कोश का भी लाइफ है प्रतिष्ठित आत्मा का। जहां तक अज्ञान है वहां तक विज्ञानमय कोश का आपको पुरुषार्थ करना पड़ेगा। जब अज्ञान खत्म हो जाएगा तो विज्ञानमय कोश भी नहीं रहेगा और वही आपका शाश्वत आनंद। तो जो आपने बताया कि भी जो है आनंदमय कोश है उसके अंदर जो शाश्वत वाला जो भाग है तो वो क्या है फिर? वो आत्मा के भाग में नहीं है, वो मूल शुद्ध आत्मा है। अच्छा, लेकिन उसको आपने आनंदमय कोश के दो भाग डाले ना उसमें। हाँ, तो मैंने मैंने आपको एक्सप्लेन करने के लिए बताया कि आनंदमय कोश शब्द में आनंदमय शब्द कोश वापला तो वो रिलेटिव सत्य है, मगर आनंद हम आत्मा के लिए भी यूज कर सकते हैं, मगर वो उसमें कोश शब्द नहीं आता है। मगर वो विज्ञान कोश में पास होने के बाद, विज्ञानमय कोश से अज्ञान नाश करने के बाद आनंद स्वभाव जो है वो खुला हो जाता है। और यहाँ आनंद स्वभाव है वो अवस्था के आधार से अनुभव में आता है टेम्पररी, और वहां आनंद खुला हो जाता है, प्राप्त नहीं होता है, यही इनबिल्ट। तो इसमें जो एक ये जो हमारी जो डिस्चार्ज जो बुद्धि है, एक तो सम्यक बुद्धि है वो तो विज्ञानमय कोश में चली गई, और जो जो सम्यक बुद्धि नहीं हुई है, जो डिस्चार्ज बुद्धि है हमारी, ये मनोमय कोश के अंदर जाएगी। हाँ, मनोमय कोश में, वो मनोमय कोश में। अच्छा, फिर जो प्राणमय कोश है इसके बारे में जब पढ़ते हैं तो इसमें काफी कुछ बताते हैं कि भी जो हमारी आपने इसको आयुष्य कर्म बोल के बताया आपने, वो बात समझ में आई, लेकिन हमारे जो भी फंक्शन हो रहे हैं वो बताया कि भाई वो प्राणमय कोश के अंदर हो रहे हैं, कि जो हमको जो सेंसेशन होती है, हमको जो सुख दुख का अनुभव होता है, या बॉडी फंक्शंस जो होते हैं, डाइजेशन होता है, सर्कुलेशन होता है। वही हुआ ना साहब, अगर श्वास नहीं होगा तो क्या होगा बॉडी का? श्वास नहीं होगा तो बॉडी का क्या होगा? आत्मा तो मरने वाली है नहीं, आत्मा निकल जाएगी, मगर शरीर में से श्वास बंद हो गया, मतलब क्या हुआ? कोई फीलिंग बाकी रही? तो जो जो श्वास होते हैं, जो बाकी सब फंक्शंस की जो एनर्जी बॉडी को चाहिए, वो सब एनर्जी श्वास से ही आती है। श्वास तो मेन चीज है, बाकी सपोर्टिंग है, वाटर और फूड वो सपोर्टिंग है। आपकी लाइफ, आप देखो कि जब आप कोई भी जीव का जब डेथ होता है तो उसमें वाटर भी होता है और एनर्जी का, फूड का मतलब होता है ब्लड भी होता है, यस और नो? यस। मगर ब्रीथ नहीं ले सकता है, बस उसको मर गया बोलते हैं। तो प्राण, इसीलिए तो उसको उसको प्राण वायु बताया। प्राण क्या है? मतलब फिजिकल लाइवनेस। ये प्राण और श्वास एक ही चीज है कि अलग है? एक ही है। अच्छा, क्योंकि कभी कभी पढ़ने में ऐसा था कि जो प्राण है उसके वो वायु वो स्थूल में है, और जो श्वास है वो स्थूल है, और उसके पीछे प्राण शक्ति वो अलग है। तो प्राण वायु जो है, प्राण वायु है वो प्राण शब्द में आयुष्य कर्म की बात मैंने बताई, वो आयुष्य कर्म वो आपके लाइफ का कितना ब्रीथ लेने वाला है, वो जो उसका जो क्लॉक होता है घड़ी, वो फिक्स हो गई आपकी। तो वो क्लॉक चलती रहेगी, स्टॉप हो जाएगी, जब उसका लास्ट ब्रीथ होगा तो बंद हो जाएगी। उस समय आपको बीमार होना, अनकैपेबल होना फिजिकली वो रिक्वायरमेंट नहीं है, मगर क्लॉक बंद हो गई बस। So you cannot take a breath. और ये प्राण वायु के फिर इन्होंने काफी भाग कर दिए कि भी समान वायु, अपान वायु, उड़ान वायु, वो सब वो रिलेटिव वायु की बात करते हैं। वो जो प्राण जो अंदर शरीर में वायु का जो एक रोल होता है उसका आधार से उसका अलग अलग टाइप का नाम बताया गया है। हमारी बॉडी में जो प्राण वायु है ना, उसका अलग अलग प्रकार की कैटेगरीज का रोल है। तो इसीलिए अपान वायु, उदान वायु, ऐसा पांच प्रकार के वायु बताए हैं, उसका अलग अलग मूल प्राण वायु है, उसकी ये ब्रांचेस है रोल के हिसाब से। मूल प्राण वायु नहीं है तो बाकी के एक भी नहीं है।
ठीक है, क्लियर हुआ ये। ओके ओके, एक प्रश्न और कर सकता हूँ? या बोलिए, प्लीज प्लीज। एक आपने उस दिन बताया था कि भी जो है जो जो पशु योनि जैसे होती है, तो पशु योनि में कुछ तो पशु जो होते हैं वो मनुष्य ह्यूमन कनेक्टिविटी जहाँ पर होती है तो मनुष्य भव से जाते हैं और कुछ वैसे ही आते हैं। तो जो मनुष्य भव से जो जाते हैं उनकी तो बात समझ में आई कि मैं मनुष्य हूँ, मैंने कर्म चार्ज किया, 8 भव तक कर्म मैं चार्ज कर सकता हूँ, तो उसमें कुछ अगर पशु में जाना होगा, नरक गति में जाना होगा, तो वो सब करके फिर मैक्सिमम 8 भव तक मैं वापस मनुष्य गति में आ जाऊंगा। ओके। लेकिन अगर कोई पशु है कोई जो मनुष्य ह्यूमन कनेक्टिविटी से नहीं है, तो वो उसका रीबर्थ फिर कैसे होता है? कि भी जो है हम तो ये समझते हैं कि भी जो है कर्म होते हैं, कर्म से हमारा जो सूक्ष्म शरीर बनता है और उसके कारण हमारा नेक्स्ट बर्थ होता है। तो जिसका ह्यूमन स्टॉक से जो मतलब जो ह्यूमन कनेक्टिविटी से जो पशु आ रहे हैं उसके अंदर पशु का जो है जन्म खत्म होने के बाद उसका कुछ स्टॉक बाकी रह जाएगा जो मनुष्य शरीर से था, उसकी वजह से उसका अगला भव होगा। लेकिन जिसके अंदर जो पशु योनि से ही आया है, जिसके अंदर ह्यूमन स्टॉक का पहले का स्टॉक नहीं है, तो उसका अगला जन्म कैसे होगा? वो तो इसको बट नेचुरल बताया है ना, थियरी ऑफ डार्विन, डार्विन की थियरी आपको मालूम है, उत्क्रांति की बात का। तो उसमें कर्म का कोई रोल नहीं है? उसमें कर्म होता है मगर उसमें स्वाभाविक कर्म बताया, विभाविक कर्म नहीं है। विभाविक कर्म मनुष्य में आने के बाद बुद्धि से शुरू होता है, उससे उसके बाद 4 गति शुरू होती है। पहले स्वाभाविक कर्म में आपका ग्रोथ ग्रेजुअली होता है, 1 में से 2 में जा सकते हैं, 2 में से 3 में जा सकते हैं, 3 में से 4 इंद्रिय में जा सकते हैं, 4 में से 5 में जा सकते हैं। आप देवलोक में, नरक लोक में, पशु योनि में नहीं जा सकते, 1 इंद्रिय से 5 इंद्रिय में से। सिर्फ आपका ग्रोथ, आपकी साइंस जो है वो बढ़ाने में ही लगेगी बस, और कोई आपको बेनिफिट नहीं है। मगर वो बेनिफिट कैसे मिलेगा? स्वाभाविक, वो आपका इंडिविजुअल पुरुषार्थ नहीं होगा, पर कोई भी मनुष्य आपकी भुगतान करेगा तो उनकी उनकी क्रेडिट आपको मिलेगी और आपका अपग्रेड होता है। मगर वो भी साइंस चेंज हो जाएंगी, क्या हो जाएंगी? मूल पुरुषार्थ तो मनुष्य भव के अंदर ही होता है, जो चारों गति में घूम सकते हैं और चारों गति में से मुक्ति पाके मोक्ष में भी जा सकते हैं, वो आफ्टर ह्यूमन लाइफ होता है, उसके पहले नहीं होता है। 1 इंद्रिय से 5 इंद्रिय में ये पुरुषार्थ नहीं होता है।25 તારીખ જૂનમાં આખા વર્લ્ડમાં કોઝલ બોડી સિવાયનો આત્મા હોય જ નહીં, આવું ખાલી સિદ્ધ ક્ષેત્રમાં જ હોય, તો આપણે કોઝલ બોડી તો છેલ્લા ભાવમાં પણ ના હોય ને બધા, જે પછી મોક્ષે જવાના હોય, એટલે આમાં કેવી રીતે સમજવું એ જરા કહેશો? આખા વર્લ્ડની અંદર બોડી સિવાય સોલ 1 મિનિટ માટે પણ હોઈ શકે નહીં, હા, બોડી વિના બોડી વિનાનો સોલ માત્ર સિદ્ધ ક્ષેત્રમાં હોય। એટલે આ કોઝલ બોડી લખ્યું છે ને, એટલે હું એમ કે કોઝલ બોડી તો કોઝિસ કરે ને, એટલે હું સમજી। અચ્છા, તો એ તો ખબર છે, એટલે કદાચ હવે મને આઈ ડોન્ટ નો, એટલે મને બહુ યાદ નથી, એ તો કોઈ વાર થઈ જાય એટલે સમજી, બસ મને નથી બહુ યાદ, તો યાદ કોઝલ બોડી શબ્દ વાપર્યો હશે પણ મને સમજી, એ તો બરાબર છે, એટલે મારે પેલા પૂછવું પણ નતું, પછી મેં કીધું ના હવે મને કન્ફ્યુઝન થાય, વાંચા રાખતી હોવ એક બધા કોર્સ, એટલે હા 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 કોઝલ બરાબર છે, બરાબર છે। મનુષ્ય ભવ ની અંદર હોય, બાકી બધે ઠેકાણે કાર્ય શરીર હોય, દેવલોક માં પણ કારણ શરીર ના હોય, નરક લોક માં પણ ના હોય, પશુઓની માં પણ ના હોય, ખાલી મનુષ્ય ભાવ માં જ કારણ શરીર હોય, પણ એ ચારે ગતિ માં જઈ શકે અને મોક્ષ માં પણ જઈ શકે। સિકંદરભાઈ ની એમાંથી, હા હતું,
કર્મ ઉપર કે ડેવલપમેન્ટ ને કર્મ સાથે ના જોડો, તમે એમ કયો છો. તો પછી બીજી બાજુ એમ પણ કયો છો ને, હકીકત છે કે આપણે જયારે ભાવ કરીએ છીએ ત્યારે આપણે પાટલું ડેવલપમેન્ટ, અત્યારના સંજોગો ને અત્યારનું જ્ઞાન, એના ઉપરથી આપણા ભાવ થાય છે. તો ડેવલપમેન્ટનો તો મોટો રોલ છે ને ભાવ બાંધવામાં, એટલે એ ભાવ પછી કર્મ રૂપે થાય. તો કર્મ અને ડેવલપમેન્ટને છૂટા કેવી રીતે પડાય? ના ના, સમજાવું. જો ડેવલપમેન્ટને તમારા જ્ઞાન દર્શન સાથે લેવા દેવા છે, તમારા કોઝ સાથે લેવા દેવા નથી. કોઝ અને ઇફેક્ટ જેમ હાયર લેવલનો થાય એમ હાવર લેવલના પણ કોઝ બાંધી શકે. પણ જ્ઞાન દર્શન નું હાયર થયું છે એ વાત સાચી છે, પણ સામે સામે જે જ્ઞાન દર્શન, જે જ્ઞાન દર્શન હજુ શુદ્ધ થયું નથી, અશુદ્ધ છે, એ એના કરતા હાયર લેવલનું છે, એ પણ હકીકત છે ને. તો પછી કર્મ એ લેવલ ના બંધાય કે ના બંધાય? હા, એટલે હું તો, તમે એમ કહો છો કે કર્મ ઈજ લેવલ ના બંધાય, પણ તમે એમ કહો છો કે આપણે ડેવલપમેન્ટ અને કર્મ ને સાથે નહીં જોડવાના. ના 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 ના, એટલે સમજાવી. મારો કહેવાનો મતલબ, આપણે શું માનીએ છીએ, મોટાભાગના મહાત્માઓ શું માનતા હતા કે 90% આપણું અજ્ઞાન ખલાસ થઈ ગયું અને 10% અજ્ઞાન રહ્યું એટલે એટલા જ કર્મ બંધાય ને, એવું માને છે. ઓ, એટલે એના ઉપરથી. હા, મેં કહ્યું એવું નહીં, 10% કર્મો પણ એવા હોય કે 10 લાખ કૌમની તમારે નરગતિ બાંધી શકે 10% અજ્ઞાન પણ, અને 10 લાખ વર્ષ નું કેવું લોકો બાંધી શકે. ઓકે, સ્વામીજી, હવે આપે પ્રસ્તાવનામાં કહ્યું કે ગમે પરિસ્થિતિ આવે જ્ઞાન હલવું ના જોઈએ, તો એ જરાક મને થોડું વિસ્તારથી સમજાવો ને, કયા એંગલ થી કહો છો? આપણે હલવું ન જોઈએ એટલે એની આપણે ફેઇથ જતી રહેવી ન જોઈએ કે અસ્વીકાર્ય ન થઈ જવું જોઈએ, કે કયા આમ સેન્સમાં થોડું આમ સમજાવો ને. હા, પહેલી વસ્તુ એ કે આપણા પ્રતિષ્ઠિત આત્માની અંદર રહેલું જ્ઞાન અને દર્શન, આપણા લાઈવ પ્રતિષ્ઠિત આત્માની અંદર રહેલું જ્ઞાન અને દર્શન, કે જે આપણું જ્ઞાન દર્શન છે કે હું મન વચન કાયા થી મુક્ત ચેતન અવિનાશી અને અનંત શક્તિ વાળો શુદ્ધાત્મા છું, આ જ્ઞાન હાલવું ના જોઈએ કોઈ પણ પરિસ્થિતિ. અને દર્શન જે છે કે મન વચન કાયા અને 5 ઇન્દ્રિયોથી દેખાતી દુનિયા એ કુદરતી રચના, આ પણ સનાતન છે. જ્ઞાન પણ સનાતન ને દર્શન એ સનાતન. આ જેટલા સામાન્ય સંજોગો તમારા આ જ્ઞાન દર્શન ને ડિસ્ટર્બ કરે, હું મન વચન કાયા શબ્દ બોલતો નથી, બરાબર ધ્યાન રાખજો, ભૂલ ના કરશો સમજવામાં, હું મન વચન કાયાની વાત કરતો નથી, તમારા લાઈવ પ્રતિષ્ઠિત આત્મામાં રહેલા જ્ઞાન અને દર્શનના શુદ્ધતાની જ વાત કરું છું. એ જો તમારા મન વચન કાયાના સંજોગોથી એ હલી ગયું તો તમારું જ્ઞાન દર્શન એટલું વીક કહેવાય. બરાબર, સમજી ગયા? તમને કોઈ ગાળ દે અને તમારા મન વચન કાયાને રિએક્ટ કરે એ આધ્યાત્મનો વિષય નથી, પણ તમારા કોઈને ગાળ દે તે વખતે તમારા મનોચન કાયા હાલે કે ના હાલે, પણ તમારું દર્શન થઈ જાય તો એ દર્શન તમારું પૂર કહેવાય. બરાબર, તમારી કુદરતી રત્ન નથી જોઈ શકતું એટલું પૂર. બરાબર, સમજાયું? હા હા હા, પ્રકૃતિની અક્કલ વગરના કીધા, એ અક્કલ વગરના જો પ્રતિષ્ઠિત આત્મા માની લે તો તમારું દર્શન લો લેવલનું કહેવાય. બરાબર, અને એમાં પ્રકૃતિ સામે રિએક્ટ કરે તો ભી આપણો જ્ઞાન વાળો પોર્શન તો જે લાઈવ વાળો અલગ છે એ તો અલગ જ રહેશે ને. તમારા મનોચન કાયા એનો વિરોધ કરે તે કુદરતી રચના, પણ તમારું જ્ઞાન કેમ નું હાલી જાય, દર્શન કેમ નું હાલી જાય? બરાબર, એ તો સાચો છે ને. હા હા હા, એ તો સનાતન સત્ય ઉપર આધારિત છે. કોઈને આજે કોઈ આપણે કોઈ 500 રૂપિયાની વસ્તુ હોય, 500 રૂપિયાની વસ્તુ કોઈને આપણે આપી હોય ને પછી પાછી ના આપે તો પ્રકૃતિને ભલે અસર થાય મન વચન કાયાને, પણ પ્રતિષ્ઠિત આત્મામાં રહેલું જે દર્શન છે
કે મન વચન કાયમી અવસ્થા માત્ર કુદરતી રચના છે એ 500 રૂપિયા વાળી વસ્તી હલી જવું જોઈએ એવું દર્શન હોવું જોઈએ ના અને હલી જાય તો શું માનવાનું તો એટલો સંસારમાં ભળી ગયા એમ અજ્ઞાનતા એ નબળું છે એટલે એની સ્ટ્રેન્થ શું છે જ્ઞાન સાચું છે પણ પાવર નથી આવે એમાં બરાબર મરણ થતું હોય તો પણ આપણે જોઈ શકીએ કારણ કે મરણ એ પણ કુદરતી રચના છે હું શુદ્ધ આત્મા છું હું અવિનાશી છું આપણે કેમ હાલી જઈએ ભાઈ બરાબર છે આપણને કુદરતી રચના જોતા કેમ ના આવડે એમ પૂછું છું મરણ મરણ એ પ્રકૃતિનો ભાગ છે તો એને કુદરતી રચના જોતા કેમ ના આવડે એવું દર્શન કેમ ના હોય કારણ કે દર્શન તો પ્રતિષ્ઠિત આત્માનું છે પ્રકૃતિ હવે અવસ્થામાં સ્વામીજી આપણે કુદરતી રચના જોઈએ ને તો બી ડિસ્ચાર્જ વાળો ભાગ ક્યારે આમ એવું થાય કે આપણને સ્વીકાર જ ન કરવા દે એમ કે ના હું તો જે કરવાનું છે કરીને જ રહીશ એવું થાય સ્વામીજી ભલે ને કરે પણ પ્રકૃતિને જે કરવું હોય તે કરે કારણ કે આપણા કંટ્રોલમાં છે જ નહીં તો પછી બરાબર કોઈનું ના ચાલે એની અંદર અને એક બીજો સાવ નાનો પ્રશ્ન છે પૂછી લઉં સ્વામીજી બોલો બોલો હા આપણે આત્માને વિજ્ઞાન ઘન સ્વરૂપે કહીએ છીએ ઘન મતલબ એક ટાઈપનો સોલિડ અને આમ હા અને આપણે આમ ધારો કે આપણી શું કહેવાય છીછરી બુદ્ધિથી જોઈએ તો એ આમ સોલિડ થઈને બધે આરપાર નીકળી જવું ને એ આમ બુદ્ધિમાં તો સ્વીકાર થતો જ નથી તમે સોલિડ શબ્દને જળ સાથે જોડી દીધો હા હા બસ આત્મા થોડો જળ છે ના ના એનું જ્ઞાન સોલિડ છે બરાબર એ જ્ઞાન આર પાર નીકળી જાય એવું છે ઓકે અને પાછો એ પરમાણુનો ભી નથી બનેલો એટલે પાછો વધારે સોલિડ શબ્દ તો તમને સમજવા માટે બોલ્યા ઘન એટલે સોલિડ એમ સમજવા માટે બોલ્યા પણ એ કયું વિજ્ઞાન ઘન સ્વરૂપ સોલિડ છે કોઈ સ્થૂળ વસ્તુના આધારે સોલિડ શબ્દ વાપરો નથી આપણે તે સ્થૂળમાં જે સોલિડ શબ્દ વાપરો એવું આત્માને લાગુ પડતો નથી બરાબર ઓકે જય સચિદાનંદ અવાજ આવતો નથી તમારો બિલકુલ એક મહાત્મા ને પૂછ્યા હતા તો પ્રકૃતિ ઓર આત્મા જુદા રચના કરકે વો જોઈન્ટ નહીં હોતો જ્ઞાનાગ્નિથી કર્મ ભસ્મીભૂત હો જાતા હૈ તો યે ભવ કા હી હોતા હૈ ના જો નિકાચિત કર્મ બાંધા હૈ ઉસમે તો ફેરફાર નહીં હોતા હૈ ના બોલિયે ફિર આગે બોલિયે નહીં વહી તો આપને બોલા જો કર્મ બાંધા હૈ તો વો દસ હજારો સાલ કે બાંધે કરકે બોલે થે તો ઉસમે જ્ઞાન સે રહે તો જ્ઞાનાગ્નિ સે ભસ્મીભૂત હો જાતે હૈ તો જો નિકાચિત બાંધે વો નહીં હોતા હૈ ના જો ઇસ ભવ મે બાંધે વહી હો સકતા હૈ ના જન્મ સે મૃત્યુ તક બરાબર ઉનકો બોલા હા ઉનકો બોલા આપને હજારો સાલ કા બાંધે વો ભી કમ હો જાતા કરકે હા તો જ્ઞાનાગ્નિ સે કોન સે કર્મ ખતમ હો જાતે હૈ તો કે છે જ્ઞાનાવરણ દર્શનાવરણ મોહની અંતરાય કર્મ જો હજારો અવતારો છે નામ રૂપ નામ ગોત્ર આયુષ્ય વેદનીય કા બાદ નહીં હૈ જો મન નામ કાય સે ભુગતાન કરતે ઉસકે બાદ નહીં હૈ હા કેસે વાપસ સમજાઓ એક વાર નામ કર અરે જ્ઞાન આવરણ દર્શન આવરણ મોહની અને અંતરાય કર્મ જિસકા એક નામ હે ઘાતી કર્મ वो घाती कर्म अनंत अवतार से है वो उसका नाश ज्ञानाग्नि से हम कर सकते हैं मन वचन काया की भुगतान जो है जो लेकर आए इसका नाश हम नहीं कर सकते वो तो कंपलसरी है राम कृष्ण महावीर को भी भुगतान करनी ही पड़ती है तो वो निकाचित कर्म हो ना निकाचित हो या सिंपल कर्म है सभी प्रकार के कर्मों की भुगतान सबको करनी पड़ती है तो घाती कर्म तो કઈ અવતારો સે બાંધા હુઆ હજારો સાલ સે બાંધા હુઆ તો વો હો સકતા હૈ હા વો હો સકતા હૈ તો આત્મા ઓર પ્રકૃતિ જુદા રખના હા આત્મા રમણતા મે જી જી જી
तो वो कर्म फिर घाती कर्म में आता है ना, घाती कर्म निकाचित कर्म में आता है ना। निकाचित निकाचित कर्म, तो निकाचित कर्म किसको कहते हैं कि ये अवतार में मैंने कोई निकाचित कर्म बांधा है, तो निकाचित कर्म का मतलब होता है वो प्रतिक्रमण या प्रायश्चित या क्षमा मांगने से भी उसको आप मिटा नहीं सकते हैं, इसको निकाचित बोलते हैं, और जिसको मिटा सकते हैं प्रायश्चित से इसको निकाचित नहीं बोलते हैं। ये वर्त के कर्म की बात है। मगर हमने जो ज्ञानाग्नि की आपने बात किया उसमें ये निकाचित या रेगुलर कर्म की बात नहीं आती है, उसमें सिर्फ ज्ञान आवरण, दर्शन आवरण, मोहनी और अंतराय कर्म की बात आती है। तो आप वो मत करो, जब आपने कहा भस्मीभूत करना है तो फिर वो घाती कर्म ही आता है, अघाती नहीं आता है, ये दोनों सब्जेक्ट अलग अलग है, आपने सब मिक्स कर दिया। अच्छा वो अघाती आता है, अघाती हो सकता है। हाँ घाती कर्म है उसका क्षय ज्ञानाग्नि से हो सकता है, अघाती कर्म है उसमें नाम कर्म, गोत्र कर्म, वेदनीय कर्म, आयुष्य कर्म, ये है जो मन वचन काया से भुगतान करते हैं। वो कर्म जब हम बांधते हैं तो उसमें घाती कर्म के अलावा उसमें घाती कर्म नहीं, उसमें क्या बताया आपने, निकाचित कर्म के अलावा हम प्रायश्चित करके उसको माइल भी कर सकते हैं, मिटा सकते हैं। सिर्फ निकाचित कर्म हम नहीं मिटा सकते हैं, मगर वो निकाचित कर्म या निकाचित कर्म नहीं है, वो सब हम मन वचन काया से भुगते हैं, इससे ज्ञानाग्नि से कोई मतलब नहीं है। ठीक है, इनको प्रायश्चित से मतलब है। हाँ अभी समझ में आ गया, निकाचित कर्म नहीं मिटा सकते है, लेकिन आपने दर्शनावरणीय मोहनीय बोला ना चार कर्म, वो ज्ञानाग्नि से मिटा, ज्ञानाग्नि से भस्मीभूत कर सकते हैं, और निकाचित के अलावा जो कर्म चार्ज किए हैं वो हम प्रायश्चित से भी बदल सकते हैं। निकाचित से अलावा हवे कोई बाकी छे? हवे स्वामी जी छेलु छे मणिभद्र जैन या पछी प्रार्थना। ओके जय सच्चिदानंद। जय जय स्वामी जी। जन आपके जन्म दिवस की कोटि कोटि शुभकामनाएं आशीर्वाद चाहता हूँ। कल प्रत्यक्ष दर्शन नहीं हुए, आज दर्शन हो गए स्वामी जी। जय सच्चिदानंद। मेरी जिज्ञासा थी, अभी जो विपिन भाई ने एक प्रश्न पूछा था, उनका कहना था कि हूँ चंदूलाल हूँ, ये रॉन्ग बिलीफ है, रॉन्ग बिलीफ छोड़कर हूँ शुद्धात्मा छू, ये भी एक रॉन्ग बिलीफ है, क्योंकि प्रतिष्ठित आत्मा माता है, उनका कहना है कि आत्मा आत्मा की जगह रहा और प्रकृति प्रकृति की जगह है, ऐसा मानकर भी हम पुरुषार्थ से, ऐसा उनका कहना था। तो उन्होंने जो ऐसा कहा, ऐसा मानकर भी कहा कि हम पुरुषार्थ कर सकते हैं, ये उनकी जो समझ है, बुद्धि है, यही सब प्रतिष्ठित आत्मा ही कहलाए स्वामी जी। प्रतिष्ठित आत्मा में ही तो पुरुषार्थ होता है, प्रतिष्ठित आत्मा में ही तो बुद्धि होती है, आत्मा में तो होती नहीं है, और प्रकृति तो मैकेनिकल है। हाँ वो यहाँ वही समझना चाह रहे थे, ये सब उनकी जो जो ये बोलना चाहते थे प्रतिष्ठित आत्मा के भाव थे ना, समझ नहीं, मगर वो दो भाव हो गए उनके, कहने का मतलब उनका जो प्रेजेंटेशन था उसमें कंफ्यूजन था। हाँ और कुछ ना, उनकी बात सही थी मगर जो उनका जो प्रेजेंटेशन था वो सही ढंग से नहीं किया, इसीलिए पजल हो गया। तो वो मिथ्या ज्ञान और सम्यक ज्ञान को समझ नहीं पाए, सम्यक ज्ञान उसको भी पुरुषार्थ कहते हैं, मिथ्या ज्ञान इसको भी पुरुषार्थ कहते हैं, मिथ्या ज्ञान वो अज्ञान का पुरुषार्थ है, सम्यक ज्ञान वो विज्ञान का पुरुषार्थ है, मगर वो समझ नहीं पाए, बोला सम्यक ज्ञान की क्या जरूरत है, मिथ्या को निकाल दो। आप समझे ना? एक जिज्ञासा थी, आपके दर्शन के अनुसार भरत क्षेत्र में किसी को मूल आत्मा, चार्ज प्रतिष्ठित आत्मा और डिस्चार्ज प्रतिष्ठित आत्मा को जानने में भी है और समझते भी है, वह अनुभव भी करते हैं, ऐसे कितने जीव होंगे स्वामी जी?
जरा प्रश्न रिपीट कीजिए प्लीज, मेरे को जो सेट नहीं हुआ। हाँ, आपके दर्शन के अनुसार वर्ष क्षेत्र में कितने जीवों को मूल आत्मा का ज्ञान होगा, चार्ज प्रतिष्ठित आत्मा व डिस्चार्ज प्रतिष्ठित आत्मा को भी जीते होंगे और समझते भी होंगे और अनुभव भी करते होंगे, ऐसे कितने जीव होंगे? वो तो 1% भी नहीं होंगे। अच्छा अच्छा, लेस देन 1%। वो तीनों आगे आत्मा को तो जानते होंगे 99-98% या चार्ज प्रतिष्ठित आत्मा को? आपने कहा कि ये एंगल से नहीं जानते, वो एंगल मैंने बताया, आत्मा अच्छा, प्रतिष्ठित आत्मा और डिस्चार्ज प्रतिष्ठित आत्मा, ये तीनों जानने वाले 1% से भी कम होंगे। अच्छा अच्छा, अकेला आत्मा जानना है कि मैं आत्मा हूँ, वो जानने वाले तो बहुत है, ये तीनों की बात बताया आपने, इसीलिए तीनों की बात। हाँ, समझ रहा हूँ। हाँ, आत्मा जानने वाले तो है बहुत। हाँ, बराबर। अकेला आत्मा जानने से कोई फायदा नहीं है ना। सही बात। हाँ, तो ये जो अपने हमारे जो साधु भगवंत है या कोई शास्त्र का ज्ञानी है, तो वो आत्मा का स्पष्ट अनुभव कर सकता है? कोई नहीं कर सकता। हमको तो समझा दे, सिर्फ बुद्धि से हुआ ये सब। आत्मा का स्पष्ट वेदन इस कलयुग में किसी को होता नहीं है, मगर कोई भी व्यक्ति को मानने का अधिकार है कि मेरे को हुआ है, ऐसा बोलने का अधिकार उनको है। अच्छा अच्छा, मगर होता नहीं है। स्पष्ट वेदन लास्ट बर्थ में होता है और लास्ट बर्थ अभी इस वर्ष क्षेत्र में किसी का नहीं होता है, फिर भी कोई बोले तो उसको बोलने का तो हक है। और दर्शन, दर्शन हो सकता है। हाँ, तो वो हो सकता है शास्त्र पढ़ के या ज्ञानी साधु भगवान जो शास्त्र ज्ञानी, उनको दर्शन हो सकता है? शास्त्र ज्ञानी से दर्शन हो सकता है, मगर उसको उसके पास दृष्टि होनी चाहिए। समर्थ पुरुष के पास अगर दृष्टि मिलती है तो शास्त्र गलत थोड़ी है, क्योंकि आखिर मेरे को शास्त्र भी मेरी दृष्टि से पढ़ना है ना, मगर मेरी दृष्टि में गलती है तो शास्त्र क्या करेगा? बराबर बराबर, मगर मेरी दृष्टि सही है। आप देखो, आपको ये विज्ञान समझ में आ गया, ठीक है। हाँ, विज्ञान समझ में आने के बाद पहले गीता पढ़ी होगी, विज्ञान समझ में बात पड़ी ये समझना चाहता हूँ कि प्रत्यक्ष अनुभवी ज्ञानी का संपर्क या प्रत्यक्ष मिलने से अपना डेवलप बहुत बढ़ता है, मॉरल सपोर्ट मिलता है और एनवायरमेंट का बेनिफिट होता है। बराबर बराबर स्वामी जी। हाँ, जय सच्चिदानंद, जय सच्चिदानंद। अभी स्वामी जी, स्वामी जी हवे एक गई काले वात थे ली थी के एक थी पांच इंद्रियो मा आपणे स्वाभाविक पुरुषार्थ होय छे, ने आपे वात करेली के जारे मनुष्य भाव मा आवे त्यारे एनो पुरुषार्थ विभाविक होय छे। तो स्वामी जी एक प्रश्न एक उभो थाय छे के छेल्ला भाव मा तो एने कोई जातनो प्रतिष्ठित आत्मा रहेतो नथी, एटले चार्ज प्रतिष्ठित आत्मा खाली डिस्चार्ज ज होय छे। ने स्वामीजी जे पुरुष आपणे एने जे डिस्चार्ज जो रहे छे एनो जे पुरुषार्थ एने एने स्वाभाविक पुरुषार्थ कही शकीए के कोई जातनो पुरुषार्थ नथी एम कही शकीए स्वामीजी? છેલ્લા તમે તો પુરુષાર્થ હોય જ ને, સ્વાભાવિક કે અનવિભાવિક કે ના હોય, એ કે ના હોય, આ તો ડેવલપમેન્ટમાં હોય તો આપણે જે ઓકે, એટલે એક થી પાંચ, એક થી પંચેન્દ્રિયમાં પણ એટલે પ્રતિષ્ઠાત્મા, એટલે એ પણ આપણે ચાર્જ પ્રતિષ્ઠાત્મા ઓનલી થિંગ કે સ્વાભાવિક પુરુષાર્થ કરે છે, એ વિભાવિક નથી કરતો, બસ એટલો જ ફરક છે, બસ બસ બસ, એની પાસે પુરુષાર્થ કરવાની ઇન્દ્રિય જ્ઞાન થી વિશેષ સત્તા નથી। ઓકે, એટલે છેલ્લા ભાવમાં કોઈ જાતનો પુરુષાર્થ આપણે જે છે સ્વાભાવિક પણ નથી અને કઈ પણ નથી। ઓકે, કોઈ પ્રકારનો ની માતાના ગર્ભમાંથી જ ના હોય। ઓકે, એટલે એને સ્વાભાવિક પુરુષાર્થ પણ નથી કહેવાય। ઓકે ઓકે, અને માટે છેલ્લા અવતારમાં સ્પષ્ટ વેદન એને જ ગર્ભમાંથી જ હોય છે। ઓકે, ના એટલે સ્વામીજી ગઈકાલે એટલે થોડું ઘણું આ થોડું કન્ફ્યુઝન તો મેં જરા ક્લિયર। ઓકે ઓકે।
જય સચ્ચિદાનંદ સ્વામી. જય સચ્ચિદાનંદ. આપણે પ્રાર્થના બોલી દઈએ. હે અંતર્યામી પરમાત્મા, હે અંતર્યામી, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તેજ મારું સ્વરૂપ છે, મારું સ્વરૂપ સત્તાત્મા છે. હે સત્તાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને, દ્રષ્ટિ સંબંધી જે કઈ પણ દોષો થયા છે અને થાય છે, તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ.